હું પણ લાઈવ આવી ગયો છું. અરે આવી ગયો છું, કેમ છો બધા, મજામાં? ત્યારે આ પેલું મારી ગુજરાતી લાઈવ સ્ટ્રીમિંગ છે, તો આ મારો ઇન્ટ્રો છે, પેલો એકદમ વાહિયાત ઇન્ટ્રો પણ મેં આપવાની ટ્રાય કરી છે. ભાઈ તમારાથી અમને શીખવાનું છે ભાઈ, આવું ના કહો તમે પ્લીઝ. ઓકે, એક મિનિટ. તમે છીએ, તમે ગિવિંગને જો આગળ લઈ ગયા છો આ દેશની અંદર, અને ગુજરાતીનું નામ જે રોશન કર્યું છે ભાઈ, મજા પડી ગઈ. અરે સર, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અને લાઈવ સ્ટ્રીમિંગમાં મારે લોચો લાગી ગયો થોડો, પણ હમણાં શું લોચો તો? એટલે તમે બૂમર થઈ ગયું તમારું? હા, અમારું બૂમર થઈ ગયું, ઇન્ટરનેટ ચાલુ ગયું હતું, પાછું આવી ગયું. તો ભાઈ બધાનું સ્વાગત છે મારી પહેલી ગુજરાતી લાઈવ સ્ટ્રીમિંગ પર. આજે સવારે તમે મારો ગુજરાતી વિડીયો જોયો હશે, જે ઘણી મહેનત, 5 મિનિટના મહેનત પછી 3 મિનિટનો વિડીયો બન્યો હતો. બીજું મનનભાઈ કેસે તમને, મનનભાઈ કેમ છો ત્યારે? આપણે કઈ જ, હા હું કહી દઉં, તમે બધા મનનભાઈને તો ઓળખતા જ હશો, પણ મારા તરફથી તો પણ મારા ફેન્સ મારા કરતા વધારે છે. તમે 18 મિલિયન પર છો. રેડિયો પર હતો, કામ કરતો હતો, ત્યારે હું પણ દેખાતો નતો, અને મારી પોપ્યુલારિટી બહુ ખતરનાક હતી ત્યારે, જયારે હું બરોડામાં રેડિયો મિર્ચીમાં કામ કરતો હતો. પછી જયારથી ફેસ દેખાડ્યું ત્યારથી ફેન ફોલોઈંગ ઘટી ગયું મારું. જે માણસે ફેસ જ નથી રિવીલ કર્યું તમે આ વસ્તુ કહો તો ભાઈ પેલો તો મરી જવાનો. ના 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 ભાઈ, જો જેટલા લોકો જોઈ રહ્યા છે આ સ્ટ્રીમ ને, એ લોકોને હું કહી દઉં છું, ચોખવટ કરી દઉં છું, મેં પણ અત્યાર સુધી અજ્જુભાઈ ને નથી જોયા. અજ્જુભાઈ શું ખોટું બોલો છો? નથી જોયા ને મેં તમને, ક્યાં જોયા? અરે તમે, આપણે તમે અવતારને જોઈ રહ્યો છો. આ શું પહેર્યું છે આ ભાઈ? નીચે પાછળ કોણ છે? પેંગ્વિન છે? શું છે આ? નહીં, મારી પાસે એક આ બહુ મસ્ત ઈમો છે. અરે બધા કેમ છો, મજામાં? ત્યારે અમારી પહેલી ગુજરાતી લાઈવ સ્ટ્રીમિંગ, હું ચોથી વાર બોલી ગયો. મારે કશું નવું બોલવું છે, પણ કોઈ નવું શબ્દ આવતો નથી, મળતો નથી ડિક્શનરીમાં. જેવો ગુજરાતી શબ્દ મળશે તેવું તરત જ હું બોલી નાખી. બાકી મનનભાઈ આપણને કહેશે. મારી આઈડી જતી રહે છે એવી રીતે. તમારું જે, તમારો શબ્દ જે તમે ઈજાદ કર્યો છે એ છે ચિમકાંડી. તો તમે ચિમકાંડી એક બે વખત બોલી દો એટલે ત્યાંથી જ આપણું કોન્ફિડન્સ આવી જશે. અરે ચિમકાંડી કરતા આપણે ગુજરાતીમાં તો તમે જતી રહેજે ગો, તો આપણે એક નવો શબ્દ કહો છો, વેતીની થા. વેતીની થા, ગજબ ગજબ. લોકો કહે છે તમે આ કામ કરવા બેઠા દે, તમે આ બંને આ કામ કરવા માટે લાઈવ સ્ટ્રીમિંગ કરી. ઓફ કોર્સ આ તો છે મજા. તમે બાકી રેગ્યુલર ગેમિંગ જોવો તો ટોટલ ગેમિંગ ની મેઈન ચેનલ પર તમે જોઈ શકો છો. અહીંયા બધી ગુજરાતીમાં શું કહેવાય, ઘર જેવું લાગવું જોઈએ ને, એટલે લવારી અહીંયા વધારે થશે. હા, લવારી વધી જશે. કોણ રિક્વેસ્ટ મોકલે છે? હવે તો મને રિક્વેસ્ટ મોકલવાનું શરૂ થઈ જશે નહીં હવે અજુભાઈ? હા બિલકુલ બિલકુલ. અને હા, બીજું બધાને મારી તરફથી કેવું છે ગાઈઝ, મેં લિંક આપી છે મનનભાઈના ચેનલની કમેન્ટ સેક્શનની ટોપ પર, તો ત્યાં જઈને પણ લોકો જોવો, મનનભાઈનું ફેસ જોયાવો. એન્ડ બીજા નંબરમાં ત્યાં પણ બને. તમે અજુભાઈને તો આટલો પ્રેમ આપીને ઓલમોસ્ટ 1.5 લાખ પ્લસ 2 લાખ પ્લસ કદાચ બાય ધ એન્ડ ઓફ ધી સ્ટ્રીમ થઈ જશે. સબસ્ક્રાઇબર્સ તમે 2 લાખ પ્લસ કરી દીધે છે, મારા 200 બી નથી થયા, તો પ્લીઝ થઈ જશે. આ બાજુ આવો અને થોડુંક આ બાજુ પ્રેમ વરસાવો અજુભાઈને. બિલકુલ બિલકુલ બિલકુલ. અને ગાઈઝ આપણે રમીએ, આપણે ચાલુ કરીએ ક્લાસિક રમીએ છે, જલસો. ક્લાસિક જ રમાશે, કારણ કે મેં ફ્રી ફાયર બહુ એક વખત ઇન્સ્ટોલ કરેલી પછી રમ્યો જ નથી. અને આજે હું 1 કલાક રમ્યો છું, 1 કલાક ને 8 મિનિટ આજે હું પહેલી વખત રમ્યો છું, એટલે હું ફૂલ ઓન નૂબ માણસ છું. અરે નુબની શું વાત કરો, તમે તો ભયંકર રમવા ના, ગેમ જ ભયંકર છે સર. ટેન્શન, તમે જે કેરેક્ટર અત્યારે લઈને રમો છો ને, એડમ નેક્સ્ટ લેવલ કેરેક્ટર છે સર. તમે એની શક્તિઓને નથી ઓળખી શકતા. લોકો તમને કમેન્ટ કરીને હમણાં કહેશે આની શક્તિ કેટલી છે, મતલબ આ કેરેક્ટર જ તે પોતામાં
બોમ્બ છે સર, તો તમે ટેન્શન લેવાની જરૂર નથી. અને તમે પણ બોમ્બ જ છો, તમે તો લોકો પાસે જઈને ફૂટી જાવ એટલી જ વાર છે. બસ સુપર સુપર યસ, બસ પ્લેન ની અંદર કોઈને નહીં મારી નાખતા. અચ્છા પ્લેન ની અંદર મરે જો સર. આ ગાઈઝ આ નૂબની આ ઓળખાણ છે, તમે જોઈ શકો છો. હું કેવા નહોતો માંગતો પણ સાબિતી આપે છે સર સામેથી. અરે તો આપવી પડે રે યાર બધાને, કેવું કારણ કે તમે આટલા એક્સપર્ટ પ્લેયર છો ને, તમારી સામે બધા પ્લેયરો બધા જાંગળ આવશે અને પછી હું એકદમ નૂબની જેમ જે પેલી 5 મિનિટમાં મરી જવાનો છું. તો અરે ના ના, તમે તો પાછળ સુધી કે મોત કા કુવા ની જેમ તમે મોત કા કુવા માં જ તમે આમ જાંગળ આવો છો. તમે જોયું છે તમારી? અરે સર ડાયરેક્ટ મીન ઓકે ચાલો, મેં લિંક આપી દીધી છે, એની માટે હું એક મિનિટ ગયો હતો. તમારી લેન્ડિંગ કરાવી છે સર, કુદાવું છે બોલો ત્યારે. ના 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 ભાઈ, એવું ના કરીશ. કુદાવું હોય તો બોલી દેવાનું સર, ટેન્શન લેવાનું જ નહીં. ના 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 હું મારે ટેન્શન જોઈતું જ નથી લાઈફમાં. જો આપણે સર ને મોતના કુવામાં ઉતરી રહ્યા છીએ. પીક એટલે એકદમ મોતનો કુવો, ત્યાં ઉતર્યા એટલે હાડલા મતલબ હાડકા વાડકા બધું આપણું ભાંગી જાય. અરે ડરાવવાની શું વાત કરો, બહુ ભયંકર ગેમ છે સર. અજુ ભાઈ મને ગેમ રમતા પહેલા કહી રહ્યા હતા કે આટલા વખતથી એ હિન્દીમાં ગેમિંગ કરે છે ટોટલ ગેમિંગ પર, અને આજે પહેલી વખત પોતાની માતૃભાષામાં ગુજરાતીમાં ગેમિંગ કરી રહ્યા છે, તો એમને સહેજ ડર લાગી રહ્યો હતો. હવે એ મને ડર આવી ગયો સામેથી. ના સર ના ના, મને ડર તો છે, મેં પહેલી વાર ગુજરાતીમાં સ્ટ્રીમ કરું છું. ગાઈઝ જેવો મારું સુપર ચેટ ઓન થઈ જાય ને આ ચેનલ ઉપર, આપણે ફટાફટ સુપર ચેટ ઓન થઈ જશે, એટલે ફટાફટ બધા 10,000 રૂપિયા તૈયાર રાખજો. હા બસ સૌ કોઈ કમેન્ટ નહીં કરતા કે આ કેવી નવી ટ્રિક છે ભીખ માંગવાની, કોઈ એવું નહીં લખે. રેડી રાખશો પૈસા? હા બધા જ રેડી રાખજો ભાઈ. હું એટલી મોમાં નથી રાખતો, મને 100 રૂપિયા બી ચાલશે, પણ મારો સુપર ચેટ આવતા ઘણો સમય જતો રહેશે. નહીં નહીં, આ સ્ટ્રીમ પછી આવી જશે ભાઈ. આપણે મનનભાઈને પણ ગાઈસ આ સ્ટ્રીમ પછી સુબચેટ આવે એવું કરી દેવાનું છે, અને મારું પણ કરી દેવાનું. સર તમે ક્યાં જાવ છો? ના ના હું અહીંયા જ જતો હતો. તમે મને ભૂલાવી દેશો. અરે 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 સામે પ્લેયર કોણ છે? ક્યાં છે? જય સામે રે ગુગરા જેવો મારો મારો આપી નાખો. એ વાત, મને પેલી કટાના બહુ ગમે છે. કટાના તમારી તમારી પાસે? હા તલવાર. પણ એવું છે ને, તમારી પાસે જે કટાના આવશે, કટાના કલર વગરની હશે, લાઈક તમારી પાસે સ્કિન નહીં હોય. એવું છે? તમે કહેતા હો તો તમારા માટે કટાનાનો બંદોબસ્ત કરું. બોલો. ના 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 ચાલશે. મને કટાના સાથે છે ને દોડવાની મજા અલગ છે. ઓહો, કટાના લઈને આમ દોડો ને તમે તો મજા આવી જાય. એવું છે? સમુરાઈ જેવી ફીલિંગ આવે છે. ઘરે કોઈ ચાકુ લઈને વાહે દોડેલું? હે? ઘરે કોઈ ચાકુ લઈને કોઈ દિવસ વાહે પાછળ દોડેલું? દોડે છે ને દરરોજ. મારા તો લગન થઈ ગયા છે. શું વાત કરો છો? હા મેં જોયું તમારા મેરેજ લઈને દોડ વેલ કે વાંગી નાખો. ઓ સર, આ મારી પાસે કોણ દોડે છે? પાછળ હું છું. ના ના, આપણે નાનું પેન્ગ્વિન જેવું શું છે? અહીંયા મારું પેટ છે, પેટ પેટ આપણે જે કહે ને કૂતરું, એમે મારું છે. તમે ચલો, એક વસ્તુ તો સારી છે કે તમે સેફ જગ્યાએ લેન્ડ કરાવ્યું. અરે બિલકુલ સર, જે માણસને ગાડી ચલાવતા ના મતલબ ડ્રાઇવિંગ જ ના આવડતું, એને સાયકલ પર પહેલા ચડાવવું પડે ને, સાયકલ શીખવાડવી પડે. ડાયરેક્ટ થોડી એક્ટિવા આપી દેવાશે, થોડી ફોર વ્હીલ આપી દેવાશે. એ વાત બિલકુલ સાચી. તમે આમ દયાવાન કેવા હો જુ ભાઈ.
ભાઈ પણ તમે છેલ્લા લૂંટી લો છો યાર, હું અહીંયા નું પ્લેયર છું. તમારી પાસે એક સેમેટ છે, આપણી બંનેની પાસે એક જેવી જ ગન છે. જો આ તમારા હાથ પર છે ને જે ગન, એ જ ગન મારા હાથમાં છે. ફરક એટલો છે કે તમે પૈસા ગેમને નથી દીધા, મેં પૈસા ગેમને આપ્યા છે, એટલે મારી ગનની સ્કિન એને આપી છે મને, બીજો કશો ફરક નથી. અરે સર આ બધી સ્કિન છે, બસ ગેમની અંદર પૈસા નાખો, જલસા બોલાવો, એવું છે. શું તમે ગેમ ની અંદર નવી વસ્તુ લેવા માંગશો? કારણ કે મારી પાસે કેલી કેરેક્ટર છે, એના મેં 500 રૂપિયા આપ્યા છે. આ ગેમ ની અંદર તમારે પાણી બી પીવું હોય ને તો પણ તમારે પૈસા દેવા પડે. એવું છે? અરે સર શું વાત કરો છો. પણ એક વસ્તુ સારી છે, બીજી બધી ફર્સ્ટ શૂટર ગેમ્સ માં છે ને જાજરૂ નથી, આ ગેમ માં જાજરૂ છે. બીજી બધી ગેમો માં નથી ને, બીજી બધી હું એજ વિચારું કે આટલા બધા ઘરો છે પણ કોઈ પણ ઘરની અંદર જાજરૂ કેમ નથી. અરે સર આ હોસ્ટેલ છે જો ને, આ બેડ પડ્યા છે 4-5 એક જ રૂમ ની અંદર રહેવા માટે. હોસ્ટેલ છે આ, જો કબાટ હોસ્ટેલ મતલબ એકદમ હોસ્ટેલ ની રૂમ આવે ને એ છે. છોકરીઓના પોસ્ટર નહીં લાગે બસ. હા છોકરી નહીં 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 સર, ધાર્મિક ધાર્મિક ગેમ છે ને સર, ધાર્મિક ગેમ છે. યસ ધેટ્સ ટ્રુ. પોલીસ પણ ધાર્મિક જ હોય છે, સ્ટુડન્ટ બગાડી નાખે છે. તો તમે તમે શું ભણેલા છો અજ્જુભાઈ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ મી આસ્કિંગ? સર એન્જિનિયરિંગ કરેલું છે, જે મારી જિંદગીની સૌથી મોટી અને છેલ્લી ભૂલ હતી. હા ભાઈ એન્જિનિયરિંગ તમે કર્યું એટલા માટે તો આજે તમે રમો છો આજ ટોટલ ગેમ. બાકી તમે ડોક્ટર બન્યા હોત તો આજે કોઈ હોસ્પિટલમાં તમે કોરોના ક્યોર કરતા હો, અને ગો કોરોના, કોરોના ગો એવું કરતા હો. કોરોના ગો નહીં, કોરોનાના પેશન્ટ કો ગો કર દેતા સર મેં. એટલે સારું છે તમે એન્જિનિયરિંગ કર્યું કે જેના કારણે આજે આપણે રમી શકીએ છીએ. બિલકુલ 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 નહીં પણ બીકોમ કર્યું, ચાલો મારી ડૂબકી. અરે સર આની અંદર તો ઘણી વસ્તુ છે, હું કહું છું આપણે કોરોનાનું વેક્સિન આવી ગઈ છે, મારા ઘરે તો પહોંચી ગઈ છે. કારણ કે મારા મમ્મીએ મને હળદરની બે ગોળવાળી ગોળીઓ આવે ને આવી દીધી છે સર, લગભગ અઠવાડિયા માટે પીધેલી છે સર. હળદરને અજમો, મારી મમ્મી પણ એવું જ છે, બેટા આ લઈ લે સારું થઈ જશે. આ શું થયું? હલો ભાગવું પડશે, આપણે બહુ દૂર છે. હા સેફ ઝોન છે સર, આની અંદર થી બહાર નહીં નીકળીએ ને બસ તો અહીંયા આપણી સમાધિ બની જવાની આજે. ચલો ચલો ભાગો ભાગો. એ ગન કઈ રીતે પાછી મૂકવાની અંદર? તમે ઉપર ક્લિક કરી દો, હાથ હશે રાઈટ સાઈડ પર, હાથનો એક બુકાનો ઓપ્શન હશે, એની ઉપર દબાવી દો, કા ગન ની ઉપર એકાદી નાની ગન ની ઉપર દબાવી દો, મતલબ ઓકે પછી જલશો. ચાલો ચાલો સર દોડો, નહીતર હમણાં તમે અહીં પતી ગયેલા છો. ઓ સર ક્યાં જાવ છો ત્યાંથી? ડિસ્કનેક્ટ. તો જો બે એન્જિનિયરિંગ શેમાં કર્યું તમે? એન્જિનિયરિંગ કોલેજમાં. અરે યાર મનનભાઈ તમે જો બધાને હું એક વાર ગાઈશ, જો મનનભાઈની સામે હું થગ લાવી ત્યાં લગી કરી દઈશ, ત્યાં લગી મનનભાઈ મને ઇજ્જત આપશે, આ તમે યાદ રાખજો. મનનભાઈ પાસે બહુ બધા વધારે જોક છે મારી કરતા વધારે, તો એ પાકું છે. પણ એ અત્યારે થોડા લેગ થઈ રહી છે, પણ તમારી ને કનેક્ટ થઈ ગયું છે એટલે હું કહી રહ્યો છું કે મારી ત્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી થોડી લો હતી, જેના કારણે સેજ જતી રહેલી. અત્યારે સ્ટ્રીમ પર પાછા વી આર બેક, બહુ બધા લોકો આવી રહ્યા છે ચેટમાં, અલગ અલગ લોકો કહી રહ્યા છે આઈ વોન્ટ ટુ પ્લે વિથ યુ. એ બાત ઓ ગાડીની નંબર પ્લેટ ના નંબર ના નાખો ભાઈ, બધા ચેટમાં ગાડીની નંબર પ્લેટ ના નામ, કોઈ જીજે 5 લખે છે, કોઈ જીજે 23 લખે છે, શું છે આ બધું? અજુભાઈ અમિત ત્યાં ને બોલાવો રમવા. અરે અમિત ક્યો થઈ ગયો અહીંયા? હા ગુજરાતીમાં તો અમિત ક્યો થઈ જાય ને બધું.
વાત છે. આપણે મારી મમ્મી પણ ઘરે મને મનિયાત બોલાવે, તમને બી અજ્યા ક્યાં જાય જલ્દી આય દૂધની થેલી રે તો આય નાખી દી. આ ઓરિજિનલ કિસ્સો છે સર, આ ઓરિજિનલ છે, ઓરિજિનલ છે. આ હું આખો દી રમ્યા કરે તું કમ્પ્યુટર ની સામે હે, જન કે કામ ધંધો નહીં હે. અરે શું કેવું, આ છોકરી તમારી પાસે થી ગઈ, તમે આ છોકરી ને જોઈને એક ગોળી ના મારી સર, શું વાત છે. ના ભાઈ, આપણે છોકરીઓ પર કોઈ પણ પ્રકારનો આપણે રિસ્પેક્ટ કરીએ છીએ છોકરીને, તમે સમજો અજુ ભાઈ. આ ગેમ ની અંદર એ વસ્તુ નહીં કામ લાગે છે. ના ના ભાઈ, આપણે બાજીગર મે આપણે તો સર ઘણી રિસ્પેક્ટ કરીએ છીએ, પણ લગન પછી એ લોકો રિસ્પેક્ટ નથી કરતા ને આપણી, વેવણા આવે છે સર, શું કેવું વેલણ. જો ભાઈ મારી વાઈફ પણ કદાચ સ્ટ્રીમ જોતી હશે એટલે મારે કશું વધારે કેવું નથી, પ્રોબ્લેમ થઈ જશે. ભઈ આપણે ઝોન ની અંદર આવી ગયા ને બે યાર. હા ઝોન ની અંદર આવી, હવે આપણે બીજા ઝોન માં જવું પડશે, નહીતર આ ઝોન તો અડી ગયું ને ભાઈ, તો કામ થી ગયા મનન ભાઈ, મતલબ આપણે ડાયરેક્ટ ઉપર કોન્ટેક્ટ. અચ્છા એવું છે, ચલો જલ્દી ફટાફટ પહોંચી જઈએ. બિલકુલ, પાછળ એક માણસ છે સર, તમે પાછળ જોયા? અરે સર આમ નહીં ભગાય, તમારે પાછળ જોવું પડશે, નહીતર પછી પાછળથી મારે તો તમને છેવણું થઈ જશે. ડ્રોપ લૂટવું હોય તો આપણે જઈએ, તમે બોલો તો, બાકી જોન નથી ત્યાં ગયા તો જો જોન અડી ગયું તો તમે ગયા ભાઈ, પછી હું તમને એક રીતે બચાવી ના શકું. ચલો રિસ્ક લઈએ, રિસ્ક લેવું હોય તો રિસ્ક છે. ઓ સર એવું કરવું છે. હું પહોંચો આવ્યો હા કે આવું છું આવું છું આવું છું. એક વસ્તુ કહું તમને, એક વસ્તુ તમને મારે કેવી છે, એક વાત તમને કેવી છે. બોલો ભાઈ. પ્રતિકભાઈ તમારા કરતા સારી ગેમ રમતા હતા. અરે યાર જો છે ને, અરે ખર કહો તો યાર સાવ હે અજુભાઈ. ના ના સર નહીં, મતલબ એને પેલા ગેમ રમેલી ના, પ્રતિકભાઈ પેલા એકાદ વાર ગેમ રમી ચૂકેલા હતા ને, તો એને એકદમ નોલેજ હતું. તમને એક દિવસ તમે રમી લેશો ને મારી જોડે, પછી તમે ડાયરેક્ટ જ ગેમને અનઇન્સ્ટોલ કરી દેશો. આ શું રમાડી નાખ્યું ટટ્ટી જેવું. તમારે કોઈ ગન ની સ્કીન જોતી હોય તો મને કેજો. ના ભાઈ આપણે ગન સારી ચાલે બસ એટલું જોઈએ. તમે જે ચાલો ને એના ફૂટસ્ટેપ આવે છે. ના ના એ નહીં, એકબીજા જોડે બાંધો ને બાંધી મરો. અરે આ તો બાઈક જો એકદમ જોરદાર. ચાલો નીચે સર તમે નીચે ઉતરો, જો હું એકદમ નવી તમને બાઈક દેખાડો, આ બાઈક નો કલર બદલો છે કે નહીં. આ 700 રૂપિયા ની છે. અરે સર શું વાત કરો, સલમાન ભાઈ ની ફિલિંગ આવે, શું વાત કરો છો. આ સલમાન ખાન જેવો કઈ ઘટે ના 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 છે કે નહીં. સલમાન સલમાન ખાન જેવી ફોર વ્હીલ હોય ને તો બિલકુલ સલમાન ખાન જેવી ફિલિંગ આવે સર. એક તો છે ને આજકાલની બાઈકો આવી જે હોય ને, વિચિત્ર હોય આમ, જે રાઈડર હોય આગળ બેઠો હોય અને પાછળની ગર્લફ્રેન્ડ છે ને પહેલા માળ પર બેઠી હોય ને એવું લાગે, એટલી ઊંચી હોય પાછળની સીટ. હા એ જ ને, તમે બાઈકો બોલા ને મને બાઈઓ લાગે, આજકાલની બાઈઓ બહુ વિચિત્ર એવું તમે બોલા એવું લાગેલું મને, જવા દો. તમે કહો ભાઈ, તમે જ્યાં લઈ જશો ત્યાં.
ખાલી જય વીરુની જેમ આપણે બાજુબાજુમાં નથી, એવું છે. ચાલો એક કામ કરીએ, આપણે રિક્ષા ભાડા કરીએ, આવી જાવ નીચે, અહીંયા રિક્ષા ભાડા કરીએ આપણે. અરે દોઢ લાખ રૂપિયા નાખ્યા ડાયમંડમાં, પણ જે વસ્તુ મારે જોતી હતી ને ના મળી, બસ ગેમ વાળા એ ના આપી. શું તમારે આ રિક્ષા ચલાવવી છે? ડ્રાઈવ કરો, ડ્રાઈવ કરો. તમારે ફુગ્ગા બંધ થઈ ગયા કારણ કે તમે 500 રૂપિયા નથી આપ્યા ને. હા એ ઝોની બહાર છે ને ભાઈ, જેણે પણ હજી અત્યાર લગીમાં આ વિડીયોને લાઈક નથી કર્યો તો બધા લોકો લાઈક ના બટન ને દબાવી આપો. VPL, અરે હેલો VPL ભાઈ, કેમ છો? મજામાં VPL ભાઈ, સ્વાગત છે તમારું. કરો સબસ્ક્રાઇબ કરો. અને પ્લીઝ પ્લીઝ અજુ ભાઈ ને તો સબસ્ક્રિપ્શન ની જરૂર નથી, પણ મારી ચેનલ પર આવીને એ ઇમોટ છે સર, એના મેં 700 રૂપિયા આપ્યા છે. ભાઈ તમે બહુ ખર્ચો છો ભાઈ. ભાઈ મારું ચેટ હું જરા વાંચી લઉં. અજુ ભાઈ બિગ ફેન, પે વિથ મી, અલા પે વિથ મી નહીં, પ્લે વિથ મી. વિથ મી બહુ ખોટું સાઉન્ડ કરે છે. અજુ ભાઈ કો બોલો ફેસ રિવીલ કરે. અજુ ભાઈ ફેસ રિવીલ વાળા બહુ બધા લોકો છે ભાઈ. અરે ફેસ રિવીલ નો કઈ પ્લાન કરવો પડશે 2025 માં, આપણે કરીએ ભાઈઓ, ટેન્શન નહીં લેવાનું. અરે તમારા તમારી તમારી સ્ટ્રીમ પર કેટલા લોકો છે અત્યારે? 65 છું. ઓહો 65 છું ભાઈ સાહેબ, આ તો બહુ વધારે પડતું થઈ ગયું. આ તો મારે 100 બી નથી. અરે ના ના ના, આવશે. ગાઈઝ બધા મનનભાઈના ચેનલ પર જાઓ, જો મેં કમેન્ટ સેક્શનની અંદર લિંક પિન કરી છે મનનભાઈ, એની ઉપર ક્લિક કરીને મનનભાઈને સબસ્ક્રાઇબ કરી દો. જો આ મનનભાઈનું કેવું આ મૂડ ડાઉન થઈ ગયું એવું લાગે છે, પણ અહીંયા વિડીયો પહેલા લાઈક કરી લેજો, અહીં વિડીયો લાઈક કરજો પહેલા. હવે ફરીથી આપણે શું રમીએ છે? ક્લાસિક રમીએ છે. ક્લાસિક સર, તમે નહીં રમી શકો ને. બરમુડા સિવાય બીજું કઈ? હા તમને બીજો મેપ દેખાડું, તમારે જોવો હોય તો બોલો. તમે મને રિક્વેસ્ટ મોકલેલી. હા સોરી, ફરીથી પાછી મોકલું છું, ટેન્શન નહીં લેવાનું. ઓકે ચાલો, મેં બરમુડાનું નવું મેપ આજે સવારે જ આવ્યું છે, એ આપણે રમીએ. બરમુડાનું કયું મેપ આવ્યું છે? એટલે બરમુડા નહીં, બટ નવું બન્યું છે, નવો બરમુડા બન્યો છે. આપણે તો બરમુડા મતલબ પહેરવાના આવે ખબર છે, બરમુડા. હવે તો મેપના નામ પણ બરમુડા થઈ ગયા સર, શું કેવું હવે. શું ચાલે ભાઈઓ? બોલો. બરમુડા એક્ચ્યુઅલી એક એવી જગ્યા છે કે બરમુડા ટ્રાયંગલ નામની જગ્યા છે. હા એ મેં સાંભળ્યું, બરમુડા ટ્રાયંગલ. ત્યાં તમે જાઓ ને તો પાછા અવાય જ ના ત્યાંથી. ત્યાં બહુ બધા લોકો ગાયબ થઈ ગયા છે. એટલે એવું કહેવાય છે કે મલેશિયન એરલાઇન્સ બી જ્યારે ડૂબી ગઈ હતી, એ બી થયેલું એ બરમુડા ટ્રાયંગલમાં જ થયું હશે. તો કે બરમુડા ટ્રાયંગલ બહુ દૂર હતું, પણ એવું કહે છે લોકો. ઓહો હો હો, બે વર્ષ થયા ને સર, બે વર્ષ ની માથે એકાદ મહિનો થઈ ગયો. આવ્યા કે નહીં બધા? આવ્યા કે નહીં તમારે ત્યાં વિઝિટ પર? હા આવ્યા આવ્યા. શું વાત છે,
આપણે અહીં અગાડી કૂદવાનું છે સર. આપણે લોકોને આ જે ઘર છે આની ઉપર આ મોતનો કૂવો છે જ્યાં હું ડેલી વિડીયો બનાવું છું. અરે પણ તમે છાપરા પર કૂદ્યો, હવે હું મરી જવાનો. નીચે કૂદી જાઓ ફટાફટ, નહીતર કોઈ મારી નાખશે. જો તમે ટાઈમે નહીં કૂદો તો તમને મારી નાખશે, નહીતર હું તમને સેવ કરી લઉં. ચાલો. અરે ડોન્ટ વરી સર, મારી પાસે આવો, આપણે આલોકને લગાવી દઈએ ને. આવી જાઓ મારી પાસે. ઊભા રહેજો, ઊભા રહેજો, બસ આમ જ ઊભા રહેજો. તમે મારા વિડીયો જોયા તો કેવા, મતલબ વિડીયો કેવા લાગ્યા? અરે બહુ સુપર યાર. એક વસ્તુ છે કે તમે જેટલું હિન્દી ચેનલ પર બોલો છો એટલું અહીંયા ગુજરાતી ચેનલ પર નથી બોલી રહ્યા, કારણ કે તમે સતત બોલો છો. એ યુ દરેક મૂવને તમે જે રીતે એકદમ તમારા અવાજમાં દેર ઇઝ અ વેરી નાઇસ લાઇકેબિલિટી કે તમારો અવાજ થોડો કર્ણપ્રિય છે, એવું કહેવાય ગુજરાતીમાં, કર્ણપ્રિય. અરે સર એટલે થેન્ક યુ. તો આઈ થિંક ઇટ્સ અ વેરી યુનિક ફીચર ધેટ યુ હેવ. અને અરે થેન્ક યુ. અને તમારા શબ્દો જે છે ચિમકાંડી ને એવા બધા સાંભળવાની મજા આવે. કોણ માર્યું? અરે આ મારી નાખ્યો આને. આવી જાવ, આવી જાવ સર. તમે ફટાફટ મકાન ની અંદર જતા રહેજો, નહીતર પછી સામે વાળા પ્લેયરો બોલશે જતા રહેજો. ઓહો, મને માર્યો સર. તમારે એને મારવો પડશે. તમે મને સુરક્ષા આપી શકો છો? આ પ્લેયર ને મારો. અરે સર, અરે યાર શું થઈ ગયું ખબર જ ના પડી મને. હા કશું નહીં થયું, આપણે બીજી ગેમ ની અંદર હગી દીધું. અચ્છા, પહેલી ગેમ જેટલું સારું રમે એટલી જ બીજી ગેમ ની અંદર હગી દીધું. હા, બીજી ગેમ મતલબ એમ સમજો કે આપણે ચાલુ જ નથી કરી. ચાલો, જેવી ચાલુ થઈ એવી જ પતી ગઈ. બેક નીકળી ગયો. હા, આવી જાવ, આવી જાવ. તમારા માટે મેં એક ઇમોટ મારીશ. તમે જેવા બહાર આવશો ને એટલે તમને એક ઇમોટ આપું. આ તમને ઇમોટ તમને મારીને દેખાડો છું તમારા માટે. જે તમે બોલા મને પસંદ આવ્યું સર. ના ના, ઇટ્સ અ વેરી ફેક્ચ્યુઅલ થિંગ. હું ખાલી કેવા પૂરતું નથી કહી રહ્યો. અરે સર, થેન્ક યુ. કારણ કે પબ્લિક ને એન્ગેજ કઈ રીતે રાખવા, એ તમને મને હજુ બી યાદ છે. જયારે હું રેડિયો જોકી હતો ત્યારે મારું કામ એવું જ હતું કે લોકોને બોલીને એમને એન્ગેજ કરવા તમારી વાતોમાં. તમારી અંદર આઈ થિંક અજુભાઈ એ ખાલી કેવા પૂરતું નથી કહેતો. તમે જે અલગ અલગ ઇમોટ કરી રહ્યા છો એને અધોસ્તું તમને. તમે રેડિયો જોકી બની શકો કે? અરે સર શું વાત કરો. રેડિયો જોકી તમે અગર બનશો ને તો ભાઈ બહુ કમાલ કરી નાખશો તમે. અરે થેન્ક યુ. મતલબ મેં રેડિયો સાંભળ્યો છે પણ આટલો બધો નહીં, બહુ ઓછો સાંભળ્યો છે. હા, એફએમ રેડિયો પર તો ગુજરાતમાં અમદાવાદ, બરોડા, સુરત બધે મસ્ત મસ્ત રેડિયો જોકીઝ છે. રેડિયો મિર્ચી બરોડામાં હતો અને માય એફએમ અમદાવાદમાં હતો 2 વર્ષ માટે. એવું છે? 5 વર્ષ માટે રેડિયો મિર્ચી બરોડામાં હતો. તો 7 વર્ષ રેડિયો જોકીંગ કર્યું છે. પછી મને ખબર પડી ગઈ કે ભાઈ રેડિયો હવે મ્યુઝિક છે ને, બધા લોકો પોતાના ફોન પર એક ક્લિક પર જ સાંભળી લે છે. એટલે મને લાગ્યું કે રેડિયોમાં, એટલે આમ સરસ મીડિયમ છે પણ મને એવું લાગ્યું કે અપલોડ અમે કર્યું 2014 થી. ઓકે, અમે એ ટાઈમ થી ચેનલ બનાવેલી જયારે મોનેટાઇઝેશન આવ્યું પણ નતું ઇન્ડિયામાં. તમે તમે બહુ જૂના ખેલાડી છો સર યુટ્યુબ પર. ભાઈ પણ તમે આયા વિરાટ કોહલી ની જેમ, અમે રમી રહ્યા છે દ્રવિડ. અને ઇન્ટરનેટ નો જમારો બી 2020 જેવો છે, એટલે વિરાટ કોહલી જેવું જ રમવું પડે, નહીં તો ના રમાય. એટલે અમે બહુ જૂના ખેલાડી છીએ પણ છે પણ દ્રવિડ જેવા ચૂંટ રમવા. ના ના, એકદમ ઉભા છીએ. અરે સર,
વીપીએલ ગેમિંગ જોડે રમો સર. મેં જો બધાને કહું છું જેટલા લોકો જોઈ રહ્યા છો, મેં અભી હાલ સર્ચ કરીને જોયું વીપીએલ ગેમિંગ ગુજરાતીમાં ફ્રી ફાયર વિડીયોઝ નાખે છે, તેની જોડે આપણે રમીશું. કોઈ વાંધો નથી, આપણે રમીશું. ડોન્ટ વરી ગાઈસ, કરીએ કંઈ પ્લાન કરીશું. મયુર ગેમિંગ કરીને પણ છે જે હિન્દીમાં જ કરે છે. હા, એની જોડે મારી વાત થઈ છે. હા હા, કોન્ટેક્ટમાં છું. મને ખબર નથી કે આટલા બધા ગેમર્સ છે ગુજરાતથી, પણ બધા જેટલા મોટા ભાગના જેટલા બી ગેમર્સ છે ગુજરાતથી, એ લોકો હિન્દીમાં જ ચેનલ ચલાવે છે. અને આઈ વોઝ ધ હેપીએસ્ટ જ્યારે આપણી પહેલી વખત વાત થઈ અને તમે કીધું કે યુ આર નાઉ ગોઈંગ ટુ પ્લે ઇન ગુજરાતી. તો મેં કીધું કે એટલે હું તો લાસ્ટ મંથ જ રિલીઝ કરવાનો હતો, લોન્ચ કરવાનો હતો મારી ચેનલ. પણ મેં કીધું અજુ ભાઈ અને આપણે તમને સાથે લોન્ચ કરીએ તો એ બેસ્ટ આઈડિયા રહેશે. અને એટલા જ માટે 1 જાન્યુઆરી 2021 ના શુભ દિવસે અજુભાઈ અને મનન દેસાઈ લાઈવ ની ગેમિંગ ચેનલ ગુજરાતીમાં લોન્ચ થઈ ચૂકેલ છે. બિલકુલ બિલકુલ, હા લઈ લો, આ M4A1 લઈ લો સર. હા, એક કે છે જો સર, એક કે નો તમે આ આ ગન ની સ્કિન જોવો છો ને, આ આ ગન ની સ્કિન સર, આ 3000 રૂપિયા ની છે ભાઈ. તમે યાર તમે શો ઓફ કરશો નહીં આજે, એમ છે ને, આજે હું ખાલી ફ્લેક્સ કરવા શો ઓફ કરવા જ આવ્યો છું. અરે સર, એની ઉપર એમ કરીને મારી નાખવાનું એને, કે આપણી હામો જીબડી કરે છે ને એને મારી નાખવાનો. ઓકે ભાઈ, મારું નામ બોલો પ્લીઝ. વાલા નિત્ય બોલ્યો તમારું નામ બસ. અરે ભાઈ, ભગવાન એમની આત્માને શાંતિ આપે. અજુ ભાઈ, તમને ફ્રી ફાયર વિશે સૌથી વધારે વાત કઈ ગમે? ફ્રી ફાયર વિશે સૌથી વધારે વાત કઈ ગમે, મતલબ ફ્રી ફાયર એક વાહિયાત ગેમ છે પણ લોકો બહુ રમે છે. ના, મસ્ત ગેમ છે, ફન. મેં ફનમાં બોલ્યું પણ મસ્ત ગેમ છે અને મજા આવશે રમવાની. મને એ કહો કે તમે અત્યાર સુધી કેટલા રૂપિયા ખર્ચ્યા છે આ ગેમમાં? મેં ગેમની અંદર મારા ખુદના પૈસાથી ભાઈ મનનભાઈ કહું ને તો મેં અત્યાર લગીમાં 4000 નું ટોપઅપ નથી કર્યું. પછી ઘણીવાર લોકો ટોપઅપ કરી દે લાઈવ સ્ટ્રીમિંગ પર, કાં તો એમનો ટોપઅપ આવી ગયો. રાતે સુતી ટાઈમે મારી પાસે 4000 ડાયમંડ હોય, સવારે સુઈને મતલબ જાગો તો 10000 થઈ ગયા હોય. ક્યાં બાત હે, આટલો બધો પ્લે. અને એ પણ એક એવા માણસ જોડે જે ભાઈ ગુજરાતી ની અંદર ધમાલ મચાવી નાખી છે. અરે સામે એક છોકરી આવી છે, મારો સર, તમે આજે ગુસ્સો કાઢી નાખો. તમારા ઉપર જેટલા ઘરના અત્યાચાર થયેલા છે આજે બધું બહાર કાઢીને કામી નાખજો. પાછળ વાળો તું મને મરાવીશ, ઘરે કોઈ જોતું હશે તો હું લેવાઈ જઈશ પોકટનો. ઘરે મેં કહી દીધું પેલા છોકરા જોડે રમતા ને. કઈ ગઈ? ભાગી ગઈ, ભાગી ગઈ. અમારી એક્સ ગર્લફ્રેન્ડ જેવી જ છે. હવે અરે સર સર, જે સામે સામે પીળા કપડા મારી. અરે શું વાત છે, મો ભરી પડી જોયું. આ શું છે, આ ઉપર શું છે? શું આ ઉપર શું જાય છે, બલૂન જેવું? એ બધી વસ્તુ દેવા આવે, આપણને ગન વગેરે દેવા આવે. અરે વાહ, તો કોઈ દેઈ ના ગયો. એ મારા ખ્યાલથી દેશે, ક્યાં દેશે ખબર છે? અહીંયા જો મેપ ની અંદર સર, મેપ ઓપન કરીને જોશો તો વ્હાઇટ કલર નું પેલું થઈ જાય ત્યાં આગળ દે. ઓ અચ્છા. અજા મારા ચેટ માં લોકો પૂછી રહ્યા છે અજુભાઈ તમે ક્યાંથી છો? આપણે ગુજરાત થી. જો મિત્રો, બહુ સ્પષ્ટતાથી જવાબ આપ્યો છે આપણે અજુભાઈ. ઓકે,
એ ગુજરાતથી છે. આઈ હોપ યુ ગોટ યોર આન્સર. ઓ ભાઈ નહીં, મેં અમદાવાદ છે છું, પણ બાકી લોકેશન ગાઈઝ હું રિવીલ નહીં કરી શકું. આપણે અમદાવાદ થી જ છીએ અને અમદાવાદમાં આપણે પહેલું મીટઅપ કરીશું 2025માં. જો મેળ આવશે તો આપણે લોકો બધા મળીશું. બસ મને મારતા નહીં કોઈ. તમારું જબરું લોંગ ટર્મ પ્લાનિંગ છે બધું, 2021 ને 22 ને 23 નહીં, આપણે ડાયરેક્ટ 2025. બિલકુલ. આ શું સાયરન વાગ્યું? હા કશું તો વાગ્યું સર. તમારા ચાર્ટમાં ધડાધડ બધા પૂછી રહ્યા છે, બહુ બધા પ્રશ્ન છે. પ્લીઝ, માનવ નામ છે, બોલો. માનવ તમારો ખૂબ ખૂબ આભાર એન્ડ લવ યુ ભાઈ. આવી જ રીતે ડેલી લાઈવ સ્ટ્રીમ પર આવતા રહ્યો. થેન્ક યુ સો મચ ભાઈ. તો અજુભાઈ તમે દિવસની કેટલા કલાક ગેમ રમો? દિવસની ત્રણ કલાક તો રમું, તો એના માટે ઘણી વાર 4 કલાક થઈ જાય, 4 કલાક લગી. બટ 3 કલાક રમું ને રમું જ, પણ એમાં ક્યારેક સન્ડે બન્ડે હોય તો 4-5 કલાક લગી જતો રહું, બાકી શનિવારે 4 કલાક રમું. આપણે હવે અઠવાડિયે એક વખત રમવાનું નક્કી. પાક્કું સર, એમાં કાંઈ ના ઘટે. હવે ઘટે તો જોઈએ. ના સર, મેં એકવાર પેલું ફિલ્મ ગુજરાતી પિક્ચર જોયેલું વિક્રમ ઠાકોરનું, તે પછી જોવાનું છોડી દીધું. મારી પાસે મોબાઈલ આવ્યો ને ત્યારથી જ મેં સાઉથના મૂવી જોવા મળ્યો હતો. ગુજરાતી મૂવી નથી મળતા યુટ્યુબ પર, તો લાઈક મેં મયરમાં આંધળું નથી લાગતું, પછી વિક્રમ ઠાકોરના જોયા હશે યાર યુટ્યુબ પર, તો 3-4 જોયા હશે. હા જોયા છે ભાઈ. અજુભાઈને આપણે વિનંતી કરીએ કે હવેથી ગુજરાતી પિક્ચરો જોવાનું શરૂ કરે. તમે છેલ્લો દિવસ? હા એ જોયું છે, છેલ્લો દિવસ જોયું છે. અડધું જોયું. ના ગમ્યું? ના મસ્ત છે, પણ મતલબ મેં અડધું કે આખું જોયું હશે, પણ મારા ખ્યાલથી અડધું જ જોયું છે. કેમ કે પિક્ચર જોતા જોતા મેં સુઈ ગયો. જાઓ દો ને સર. ભાઈ આવું ના કહો ભાઈ જાહેરમાં. ના એવું નથી, મતલબ રાત્રે હવે સર આપણે કામ વાળા વ્યક્તિ, હવે રાતે સર 10 વાગ્યા પછી જોઈએ. બાકી ફની બહુ હતું. પેલું આપણે મેં સર કેટલા મૂવી અડધા જોયા છે ખબર છે? મતલબ મોસ્ટ ઓફલી અડધા જોયા છે મૂવી. હું સુઈ સર રાતે જોવાનું 10 વાગે ચાલુ કરીએ ને પછી નિંદર આવી જાય 11:30 સમય આવતા પછી સુઈ જઈએ. હા હવે જાગવું પડે છે સર. હવે જોઉં, હવે હું જોઈશ ગુજરાતી પિક્ચર. છેલ્લો દિવસ આઈ થિંક મેં આખું જોઈ નાખી. મેં સ્કેમ 1992 પૂરું જોયું છે સર. ક્યા બાત હે, એ પણ એક રીતે ગુજરાતી જ કહેવાય. હા બિલકુલ, એ પૂરું જોયું છે. છેલ્લો દિવસ તો બહુ જોરદાર મૂવી હતું. મેં અડધું જોયું હતું ને, કોલેજનું હતું, આખું કોલેજ પર જ હતું. હા બહુ કોમેડી મૂવી છે. ગુજરાતી પિક્ચરો જોવાનું કહીશ એ જોજો. એક તો બીઆર છે, રોંગ સાઈડ રાજુ છે, પછી ચાલ જીવી લે હજુ આવી નથી, શું થયું પણ હજુ આવી નથી ઓનલાઈન. એવું છે, આવે તો જોશે સર. પછી મારી પણ 2-3 મૂવીઝ છે જેમાં હું છું. વેન્ટિલેટર નામની એક મૂવી છે જે YouTube પર જ જોવા મળશે તમને. શું વાત કરો છો? વેન્ટિલેટર નામની મૂવી છે અને ચોર બની ખંકાટ કરીને મૂવી છે. આ બંને મૂવીઝ તમને ઓનલાઈન જોવા મળશે. હવે આપણે રેડ ઝોનમાં જઈએ. હા અંદર આવી જાય રૂમમાં, કંઈ વાંધો નહીં. અરે રેડ ઝોન તમે મારી જોડે હશો ને તો નહીં પડે. આજ લગીનો રેકોર્ડ છે ફ્રી ફાયરમાં સર, ખબર છે મનનભાઈ? મેં 2 વર્ષની અંદર મારી માટે રેડ ઝોન ની અંદર હું કેટલા વખત ગયેલો છું, પણ 3 જ વાર મારી ઉપર પડ્યું છે. શું વાત કરો? એટલે તમે જોખમ લેવા વાળા માણસ તો છો. હા ખતરો કે ખેલાડી સર. તમને ક્યારથી કેવી રીતે આઈડિયા આવ્યો આખો આ ગેમિંગ નું કરવા માટે, અને એ પણ હિન્દીમાં? મેં એક ચેનલ જોઈ હતી પહેલા ને, જેજેભાઈ કરીને એક ગેમ રમતા હતા. મેં પહેલા તો મારા ઓફિસમાં ના એક જણને ફ્રી ફાયર રમતા જોયો હતો. અરે સર તમારી સામેથી મારે. અહીંયા આવી જાવ સર, અહીંયા આવી જાવ. અહીંયા આગાડી જ છે આ લોકો. કાપી નાખવાના બધાને આ જો સર. આમ યાર કાપવાની વાત કરે છે ને બધી ગોળી થી મારે છે. નીચે જાવ છોકરી છે.
સર આપણને ગેમમાં બહુ જાજી છોકરી મળે છે, તમે કઈ એમ મતલબ મેં સમજી નથી શકતો કે તમારી જોડે રમું ત્યારે તે મતલબ છોકરીઓ મળે, બાકી નહીં મળી મને આટલી બધી ગેમ ની અંદર. સર તમે બહુ એટ્રેક્ટિવ માણસ રહ્યા ને. હવે 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 મારું રોસ્ટ ચાલુ થઈ ગયું છે ભાઈ. ના સર નહીં, ખરેખર જો તમે નહીં મતલબ આટલા લોકો નહીં મળેલા મને ગેમ ની અંદર પહેલા, મેં પ્રતિકભાઈ જોડે પણ રમેલું. એક્ટિંગ બહુ સુપર્બ સર, મતલબ ઘૂસી ગયો ભાઈ સ્કેમ 1992 ની અંદર ઘૂસી, અને એની મતલબ એટલો પરફેક્ટ રોલ હતો કે એની સિવાય કોઈ કરી પણ ના શકે, કોઈ તમે એક્સપેક્ટ ના કરી શકો કે આ માણસ આની અંદર હતે સ્કેમ 90 ના રોલ ની અંદર, તો ના કરી શકે હર્ષદ મહેતા નો કેરેક્ટર એની જેવો કોઈ. અભિષેક બચ્ચન છે એની મૂવી આવે છે બિગ બુલ કરીને, હા એની માટે તો બહુ ચેલેન્જિંગ રહેવાનું હવે તો, કારણ કે એટલે હી હેઝ ટુ ફિલ અપ અ લોટ ઓફ હી હેઝ ટુ ફિલ અપ અ બિગ શૂઝ નાઉ. બચ્ચન સાહેબ શું કરવાના સાહેબ, બધું થશે ઝોન આવી ગયું ને બચ્ચન સાહેબ, ને બહુ મહેનત કરવી પડશે હવે. મૂવી બની ગયું હશે તો કશું નહીં થાય, અરે નહીં બન્યું હશે તો થોડુંક એને મેળ આવશે, આવવાનું હશે તો મેળ આવી જશે. તમે ક્યાં ક્યાં બોલિવૂડ સેલિબ્રિટીને મળેલા છો સર? હું જ્યારે રેડિયોમાં હતો ને ત્યારે હું મોટાભાગની સેલિબ્રિટીઝનું ઇન્ટરવ્યુ લેતો હતો, કારણ કે અમદાવાદમાં બધી સેલિબ્રિટીઝ આવે એટલે શાહિદ કપૂર, પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ, ઓહો બધા જ, આઈ થિંક અનિલ કપૂર ને પણ હું મળ્યો છું. શું વાત છે. અભિષેક બચ્ચન ને પણ મળ્યો છું. અભિષેક બચ્ચન અમદાવાદમાં ધ્વનિત કરીને આરજે છે ને, ત્યારે હું જયારે નવો નવો હતો ને 2007માં, તો એક પિક્ચર આવી અભિષેક બચ્ચન ની દ્રોણા કરીને. ઓહ અચ્છા. તો એ દ્રોણા મૂવી ના પ્રમોશન માટે અમદાવાદના પેલા વાઇડ એંગલ થિયેટર ની બાજુમાં દેવાર્ક મોલ છે જે અત્યારે ખંડર પડેલું છે, ખાલી એમાં આઈ થિંક એકાદ સિનેમા હોલ ચાલે છે, તો ત્યાં મૂવી પ્રમોટ કરાવ્યો હતો. દેટ વોઝ માય ફર્સ્ટ સેલિબ્રિટી એન્કાઉન્ટર, જ્યારે હું પહેલી વખત અભિષેક બચ્ચનને મળેલો 2007માં. એવું છે, એવું છે, એવું છે. અને પછી તો રેડિયોમાં જોઈન થયો એટલે બધાને વન બાય વન મળતો જ રહ્યો. અભિષેક બચ્ચનના લાસ્ટ ત્રણ ચાર મૂવી જોયા ને એ સુપર હતા. એક તો યાર અભિષેક બચ્ચન લૂડોમાં એને મસ્ત કામ કર્યું છે. હા એ જ ને, અમુક અમુક મૂવીમાં બહુ પેલાના મૂવી નહીં સારા, મતલબ આટલું સુપર્બ નહોતા. કોણ અત્યારના સારા? અભિષેક બચ્ચનના પેલાના. હા વચ્ચેના એના ઠીકઠાક હતા. વચ્ચેના પણ મારું એનું શરૂઆતમાં એનું ગુરુ જ હતું ને, ગુરુ બહુ જોરદાર હતું, ગુરુ કે એવું કઈ નામ હતું ને, બહુ જોરદાર હતું. હા એટલે પ્રતિકે જે હર્ષદ મહેતાના કેરેક્ટર સાથે કર્યું ને, એ આપણા અભિષેક બચ્ચને એને એ કેરેક્ટર સાથે કરેલું છે. ધીરુભાઈ ના કેરેક્ટર. બિલકુલ બિલકુલ બિલકુલ. તમે મને ફોન કરો. હું મારું ઓકે ઓકે, કઈ વાંધો નહીં, ટાવર સાઈડ જ હશે. આ નહીં, આ છે પાછળ અહીં છે. નહીં મારો હું ગ્લોઅર લગાવી દઈશ, ડોન્ટ વરી. સામે છે છોકરી છે. અરે સર તમે વિચાર તો કરો કેટલી છોકરી મળી ગેમ ની અંદર, એ તો વિચાર કરો તમે. તમે ગયા કામથી સર, તમે એની ઉપર લાલ કલર નું પેલું લાઈન મારો એને, તમે આવું કરશો તો કેમ ચાલશે? બચાવી લઈશ, દિવાલ લગાવી દીધી સર. એવું કઈ રીતે? આની અંદર મળે વ્હાઈટ કલર ની ગ્લુ. આવી જાય છે આ ગ્લુઅલ છે, આ દિવાલ છે, થોડીક જ વાર રહેશે. આ મારી નાખ્યા બધાને, કાપી નાખ્યા સર. અરે કઈ વાંધો નહીં સર, બીજી ગેમમાં થશે ને.
તમે પેલા મેપ ને થોડુંક સમજી લેશો ને મારી સાથે તો કામ થઈ જશે. કે વાંધો નહીં, થોડુંક થોડુંક હવે સમજી લો છો. અરે સમજાઈ જશે, ડોન્ટ વરી. કેમ છો બધા? ત્યારે ગાઈઝ બધા લાઈક કરી દેજો વિડીયોને યાર. ભાઈ તો બધા વિડીયોને લાઈક કરી દો, મનનભાઈની ચેનલને જઈને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. મનનભાઈને પણ ગાઈઝ આપણે ફટાફટથી સુપરચેટ વગેરે ઓન થાય એવું કરવાનું છે મનનભાઈનું. તો બધા જઈને મનનભાઈની બી સ્ટ્રીમ જોજો અને મારી પણ જોવો. બધા લોકો સાથે લાઈક કરી દેજો બંને જગ્યાએ. બીજું શું કહેવું ભાઈ? કાફી સારા લોકો પૂછ રહે પ્લીઝ ટોક ઇન હિન્દી. તો પહેલે ही બતા ચુકે કે યે ગુજરાતી સ્ટ્રીમ હે. अगर हिंदी में सुनना चाहते हो तो प्लीज अज्जू भाई की मेन चैनल यानी कि टोटल गेमिंग पे जाके आप उनके वीडियोस देख सकते हो. यहाँ पे सिर्फ गुजराती में बात करने में आएगी. सिर्फ और सिर्फ ये गुजराती स्पेशल गुजराती चैनल बनाया गाइस, तो प्लीज अंडरस्टैंड करो. जी जी, क्योंकि फिर इसमें भी हिंदी में बात करेंगे तो तुम लोग बोलोगे यार अज्जू भाई मर जाओ तुम, ऐसा बोलोगे तुम. પણ અત્યાર સુધી એક બી વાર ચિમકાંડી નથી આવ્યો. ના સર, ચિમકાંડી આપણે બોલીશું. કોઈ માણસ એવું કઈ કાંડ કરશે ને તો ચિમકાંડી બોલીશું સર. ચલો જુબઈ રેડી છે આપણે. બિલકુલ, બસ કાપી નાખવા ને સર બધાને હવે. હા હવે હવે આવડી ગયું છે, હવે જોતું. બસ બિલકુલ, એટલે હું એકદમ ન્યુ પ્લેયર જેવું જ રમીશ. પણ આ તો કહેવા માટે કહી દીધું મેં. અરે કશું નહીં કશું નહીં ભાઈ, ચાલશે ચાલશે. હું પણ ક્યાં પ્રો જેવું રમું છું, આપણે પણ નુબત છીએ. બાપુનગર, બાપુનગર પબ્લિક ઇન ધી ચેટ ગાઈઝ, કેમ છો? બરમુડા રીમાસ્ટર રમો. આપણે બરમુડા રીમાસ્ટર જ રમે ને હમણાં? ના સર, એ ના રમીએ, એ પછી રમીશું સર. રમવું હોય તો આપણે રમી શકીએ ને, પણ આપણે એ ગેમ પછી રમીએ, આ ગેમ પછી. તમે ખરેખર જુઓ ગેમ ની અંદર છોકરીઓ કેટલી બધી આવે છે સર, જેવો તમે. એ ભાઈ અજુભાઈ તમારો જ કમાલ છે. આઈ થિંક ગુજરાતીમાં છોકરીઓનો તમારું ફોલોઈંગ વધારે છે. ના ના સર, એટલે એ વસ્તુ નક્કી થઈ ગઈ છે કે અજુભાઈને ગુજરાતી છોકરીઓ બહુ ફોલો કરે છે. સર એક છોકરીની કમેન્ટ નથી આવી, એક છોકરીની કમેન્ટ. અજુભાઈ સિંગલ છે, બધાને કહી દેવા માંગુ છું. પૈસે ટકે બહુ વ્યવસ્થિત માણસ છે, એમને દરરોજના ડાયમંડ્સ મળે છે એટલે તમને ખુશ રાખશે. અરે સર, હવે મારી પાસે બોલવા માટે કોઈ શબ્દ નથી. પણ એક છોકરીનો મેસેજ નહીં આવ્યો સર અત્યાર લગીમાં. તમે જો કમેન્ટ ની અંદર એક કમેન્ટ પણ નથી આવ્યો. શ્વેતા રોયનો આવ્યો જો? ના સર, ગુજરાતી નહીં આતા મુજે. જો જો સર, પ્રતિજ્ઞા કુમારીનું બી આવ્યું. અચ્છા એ પણ ગુજરાતી, એ પણ હિન્દી છે. તો સર ક્યાં છે આપણે ગુજરાતી છોકરીઓ? એક જણે પૂછ્યું છે કે મનનભાઈ ની ચેનલ નું નામ શું છે, તો ભાઈ અજુભાઈ કોમેન્ટ માં પિન કોમેન્ટ કરી દીધી છે. તમે બિલકુલ પિન કોમેન્ટ માં લિંક આપેલી છે, તો એ જઈને ચેક કરી લો પ્લીઝ, ત્યાં તમને મળી જશે. મારા ચેટ માં અત્યારે મેહોણ આવ્યું છે ભાઈ, મેહોણા. ભૂલો નહી પડ્યો, તમને મારવાની કોશિશ કરી રહ્યો છે તે માણસ. પેટ ના, પેટ થોડું મારશે, શું વાત કરો છો? સામે એક પ્લેયર છે સર, એકદમ ઓપી વાળો હેડ મારી દીધો સર મેં. ઓપી એટલે ઓવર પાવર. યા, ઓપી બહુ વપરાય છે સર ગેમિંગ ની અંદર. અરે અરે અરે, એ જૂનું થઈ ગયું. આપણે ગુજરાતીમાં કઈ ગાળો તમે? અમે છે ને અમારી ચેનલ માટે વીસી ગાળેલું. વટ છે વટ છે વટ છે વટ છે વીસી. તમે તમે કઈ ગાળો? આપણે ચલો આજે આજે એક નવો શબ્દ ઈજાદ કરીએ. બિલકુલ ચાલો. ઓપી તમે બોલો સર. શું ઓપી ની જેમ? હા હા બિલકુલ. તમે મને કયો એ શબ્દ આપણે રાખીએ? ઓપી ની જગ્યાએ બીપી.
ભાઈનો પ્રેમ, ભાઈનો પ્રેમ, ભાઈનો પ્રેમ ગાઈસ, ભાઈનો પ્રેમ ઇન ધ ચેટ. તમારે બસ બધા ઠેકડા મારવા સર. ક્યા બાત હે, ક્યા બાત હે, ઠેકડા શબ્દ એકદમ પ્રોપર ગુજરાતી બોલી રહ્યા છો ભાઈ. તમે એવું કીધું કે તમને ગુજરાતીમાં નહીં ફાવે આમ તેમ, પણ તમે કેટલું સરસ ગુજરાતી બોલો. મારી દીધું હેડશોટ સર, પેલી જ ગોલીએ માણસ પતી ગયો, એ છોકરી મોઢા પર નીચે પડી ગઈ. એટલે આપણે ગુજરાતી સર એકદમ પ્રોપર ગુજરાતી બોલીએ, ગાળોથી લઈને બધી વસ્તુ. પણ વસ્તુ એ છે કે લાઈવ સ્ટ્રીમ પર કોઈ દિવસ નહીં બોલે ને સર, તો થોડું બીક લાગતી હતી. ના ના એ સારું છે, એવું જ રાખીએ. આપણે તમે એક વખત તન્મય ભટ્ટની સ્ટ્રીમ પર જઈને સર ભાવુક થઈ ગયેલા, પણ એ ચાલે સર. નહીં તમે મારી લાગણીઓની સાથે છેડછાડ કરો છો. ના ના ભાઈ, તમારી લાગણીઓ તો મને બહુ, એના માટે તમારી લાગણીઓ માટે મને ઘણી લાગણી છે, એટલે ચિંતા ના કરો. અહીં અગાડે જો તમારા માટે એક્સેમેટ છે. તમારે એક્સેમેટ જોતી કે સ્કાર જોતી બોલો સર? આ શું છે, કઈ ગન છે? એક્સેમેટ. એક્સેમેટ મારા પાસે છે, વેક્ટર, અને આ કઈ છે? M40. M40 ની જગ્યાએ એક્સેમેટ લઈ લો. ચાલો સર. અરે મને મારે છે સર, શું કરો છો તમે? મને બચાવી લો સર. હું બચાવું? આ તો યમરાજ ને મેડિકિટ દવાઈ આપો બસ. ખાલી નામ જ ફ્રી ફાયર છે સર, બાકી પેડ ફાયર છે. આપણું સેટિંગ થવા દો સર, પછી તમને ઘોઘરી સાથે મળાવું. તલવાર થી મારવામાં આવશે. મારી પાસે બેટ છે, જો ડાન્સ કરે તમે, જો તાળીઓ પારે નીચે જો, નીચે જો તાળીઓ પાસે પાડે છે કે નહીં તાળીઓ? પણ આ કયું પક્ષી છે? આ છે પેંગ્વિન આઈ થિંક. એ ચલ આપણે એ લેવા જઈએ. ત્યાં ડ્રોપ લેવા. ચાલો જઈએ ડ્રોપ લેવા. બીજું તો શું ગાઈસ, મનનભાઈની ચેનલને જઈને સબસ્ક્રાઇબ કરી નાખો. આ આ શું છે? આ કોનું નામ છે? શું તારા ચેટમાં એક જણનું નામ બોલાય છે બહુ, VPL અને TSG લેજન્ડ. VPL અને TSG લેજન્ડ બંને ગુજરાતી છે ને? VPL ગેમિંગ અભી મેં જોયું, એક ચેનલ છે ગુજરાતીમાં, ફ્રી ફાયરના કન્ટેન્ટ બનાવે છે. અને TSG લેજન્ડ જે ફ્રી ફાયરનો મતલબ ખાસો મતલબ અચ્છો મતલબ સારો પ્લેયર છે સર, બહુ સારો પ્લેયર છે TSG લેજન્ડ. બિલકુલ બિલકુલ બિલકુલ. ચલો ચલો એમને પણ આપણે સબસ્ક્રાઇબ કરી દઈશું આ ગેમ પર. એટલે બિલકુલ બિલકુલ બિલકુલ. તો મિત્રો પ્લીઝ ગુજરાતી ગેમિંગને આગળ લઈ જઈએ આપણે.
બિલકુલ, લેડ બાય ધી અમેઝિંગ અજ્જુભાઈ જે ધમાલ મચાવી રહ્યા છે વિથ 18.5 મિલિયન થઈ ગયા ને હવે અજ્જુભાઈ. યા યસ સર, યસ, તમારા આશીર્વાદથી. લો સર, તમને એક ઇમોટ દેખાડો. હા દેખાડો. એકદમ મસ્ત વાળો. થેન્ક યુ કહેવા માટે. અરે વાહ વાહ, ક્યા બાત હે. પણ થેન્ક યુ, તમે સેટ ખોટી દિશામાં ગયું પણ ચાલશે, કે વાંધો નહીં. અરે સર, તમે તમે જે દિશામાં હતા એ દિશામાં કરેલું, પણ તમે દિશા બદલી નાખી સર. હું થોડો દિશાહીન છું એટલા માટે. તમારી ટાઈગરની જેવી દિશા નથી, એ વાંધો છે. આ શું છે? એટલે જવાય આના ઉપર? હા, યુઝ કરો. આ ઉડી ગયા આપણે. હું પણ આવી રહ્યો. હા બિલકુલ, તમે ઉપર આ રોપીને. એક મસ્ત વાત કહું તમને સર, શું છે, તમે અહીં નીચેની સાઈડ તમે જઈ શકો, ઉપરથી નીચેની સાઈડ જઈ શકો, પણ એક રોપીનો એક ફિઝિક્સનો નિયમ છે, ખબર છે? આ સલમાન ખાનની રોપી છે. હું કઈ રીતે હું તમને જણાવું, ફિઝિક્સનો એક નિયમ છે કે તમે ગમેનો નિયમ ગણો કે ઉપરથી તમે નીચે ઉતરી શકો રોપવેની સાથે, પણ આ સલમાન ખાનની રોપવે છે તો તેને ફિઝિક્સ નથી લાગતું. તમે અહીંથી ઉપર પણ ચડી શકો છો, પાછા ઉતરીને પાછા તમે ઉપર પણ જઈ શકો. દબાવો તેની ઉપર આવીને પાછા. દબાવો દબાવો સર, યુઝ કરો યુઝ કરો, તેને યુઝ કરો. અને ફિઝિક્સ લાગુ જ નહીં પડતું. તમે જતા રહો ઉપર? હા, મેં ઉપર જતો રહ્યો છું. ઉતરી તો ફ્રી ફાયર ભી, તો ફ્રી રોપવે પણ છે. બિલકુલ ભાઈ, આનું આનું ઇન્સ્ટોલેશન ગીરમાં પણ કરાવો, ઉપર નીચે બંને સાઈડ જવાય. બિલકુલ બિલકુલ, કશું કરાવીએ સર. પટેલ મેન, લો તમારું નામ લીધું. પટેલ નેન. મને એ નથી સમજ પડતી કે લોકો આવું શાઉટ આઉટ કેમ માંગે, પ્લીઝ સે માય નેમ. એમાં શું આવે? અરે નહીં, એક એક સાથે પાંચ છ જણા, પાંચ છ લોકો બેઠા હોય, એ બધા કમેન્ટ કરતા હોય, તમે એ ગ્રુપની અંદર એકનું નામ લઈ લો તો બધા રાજી થઈ જાય ને. નવીન કેસે હો મેરે ભાઈ, નવીન ભાઈ કેમ છો? નવીન ગરાશિયા ભાઈ, ટીજી દાદાને બોલાવો, ટીજી દાદા પણ આવશે, ડોન્ટ વરી. વિવન ભાઈ કેમ છો મારા ભાઈ? જસભાઈ થેન્ક યુ સો મચ સ્ટ્રીમમાં આવવા માટે. અજુભાઈ તમારું એક કામ રહેશે, તમારી પાસે એક ફેવર જોઈએ છે. બસ તમે બોલો. આટલા ટાઈમથી ગેમિંગ કરો છો એટલે તમને ગેમિંગ કમ્યુનિટી વિશે બહુ જાણ છે, ખબર છે. ગેમિંગ કમ્યુનિટીમાં આપણું ઇન્ટ્રોડક્શન કરાવી દેજો, કારણ કે મસ્ત મસ્ત પ્લેયર બેઠા છે એવું તમારી વાત પરથી લાગી રહ્યું છે. બિલકુલ બિલકુલ. આ તો હું છે ને, મારો નાનપણનો એક કીડો છે એ પૂરો કરી રહ્યો છું અત્યારે, બીજું કઈ નહીં. અરે કઈ વાંધો નહીં સર, આપણે બિલકુલ રમીશું. પણ યુટ્યુબ ની અંદર એક વસ્તુ છે સર, કે ઘણી વાર એવું છે કે લોકો ઘણા સારા પ્લેયરો, ઘણા બહુ બહુ બધા છે સારા પ્લેયરો, પણ નિયત સારી નહીં મળી એવા બી પ્લેયરો છે ને. નીતર મેં નહી બચે ને સર, એટલા માટે મારે નાખવું પડ્યું. અરે અરે અરે, પડ્યું સર, પાછળથી પેલો પ્લેયર આવી ગયો સર. ક્યાં છે? અહીં કસે થી નથી પડી મને ગોળી, જોજો. હા સર, તમને બચાવવાના ચક્કરમાં હું ઉડી જઈશ એવું લાગે છે. આ ઘરની અંદર જ છે, ઘરની અંદર જ છે સાહેબ, થોડું જોઈને. હા અરે એમાં શું છે, આપણા હાથમાંથી બુયા જઈ શકે છે એટલે બીજું કશું. અરે શું વાત છે, હેડશોટ માર્યો સર તમે, ખબર છે? ખરેખર તમે આ વખતે બોલી દીધું, જતી રહેજે જતી રહેજે. આ કેનો ડાયલોગ છે સર? એ કહેતો મને, એક વિડીયો નો છે ને આ? હા એટલે છે ને, જેવી રીતે તમારું ચિંકાંડી પ્રખ્યાત થયું ને એવી રીતે મારું જતી રહેજે પ્રખ્યાત થયું છે. હા બિલકુલ, મેં કારણ કે મેં તમારા વિડીયો જોયા છે સર, એની અંદર એક વિડીયો ની અંદર રહેતો જતી રહેજે.
એટલે તમારી તમારું જેમ પકડી લીધું ને લોકોએ ચિમકાંડી રીતે, મારું આ જતી રીતે લોકોએ પકડી લીધેલું. અને એ જ વસ્તુ જે યાર યુટ્યુબ પર ઇન્ટરનેટ પર કે લોકો છે ને તમે જે ધારો ના ને એ વસ્તુ ચાલી જાય છે, એ વસ્તુ લોકો પકડી લે છે. અને ધેટ્સ હાઉ ઓડિયન્સ ઇઝ ધ કિંગ. એટલે ઓડિયન્સ જે કે એ કરવું પડે. અને એટલા જ માટે મેં વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર એક નાનકડો પોલ રાખેલો, એમને પૂછેલું કે ભાઈ મારે ગેમિંગ કરવું જોઈએ, તો લોકોએ કીધું હા ભાઈ મનન ભાઈ તમારે ગેમિંગ કરવું જોઈએ. અને એટલા જ માટે હું ફ્રી ફાયર ભાઈ પણ બીજી ઘણી બધી ગેમ્સ રમવાનો છું. એટલે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો, પ્લીઝ જઈને લાઈક કરો, શેર કરો આ વિડીયોને. અગર તમે અજુભાઈની ચેનલ પર મને અત્યારે જોઈ રહ્યા છો જેના ઉપર ખાસા એવા હજારોની સંખ્યામાં લોકો છે, તો મારા ત્યાં આઈ થિંક 150-200 લોકો જ છે. તો પ્લીઝ આવીને મારી ચેનલને લાઈક કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો. હું આગળ જઈને વિચારું છું અજુભાઈ GTA ગેમ્સ પણ રમું. હા બિલકુલ, હું રમતો હતો. બિલકુલ બિલકુલ, 5 મેં થોડી ઓછી રમી છે પણ GTA 5 રમવાની ઈચ્છા ખરી. અને COD પણ મેં ઘણી વખત રમી છે. તો બિલકુલ રમી COD પણ, પણ હવે PUBG તો ના રમાય. PUBG આવી ગઈ પાછી કે નથી હવે? ના ના સર, આવી જશે આઈ થિંક. તો તમને PUBG ગમે? હા મેં રમી હતી લાસ્ટ ટાઈમ રમેલી, તેના પછી તે સસ્પેન્ડ થયેલી ને સર. મારો ઇતિહાસ છે PUBG જોડે, TikTok જોડે, બધા જોડે. એમાં શું છે, મેં TikTok તો પહેલા તો મેં TikTok પર એકાઉન્ટ બનાવેલું સર. તો એની અંદર એવું હતું કે મને ફેક એકાઉન્ટ મારા બહુ જ આ જતા, એની અંદર લાખોમાં ફોલોવર્સ હતા. તો મેં કીધું કે એક મારું એક TikTok બનાવી લઉં. તો મેં મહિનો દિવસ લગી TikTok એકાઉન્ટ બનાવી રાખ્યું અને 3-4 વિડીયો નાખ્યા હતા. ધીરે ધીરે 7-8 પછી કરી નાખ્યા. એમ મતલબ ટોટલ મારા લગભગ મેં 15 વિડીયો નાખેલા છે. આલતુ ફાલતુ વિડીયો TikTok પર નાખતો, મતલબ ફ્રેન્ડ લોકો નાખી દે એ રીતને, તમે સમજો છો ને સર, ફ્રેન્ડ લોકો જે બનાવીને આપે એ વિડીયો નાખતો હતો. તો પછી મને વેરિફિકેશન મળવાનું હતું. મને વેરિફિકેશન મળ્યું એના 7 દિવસ પછી જ તે TikTok બેન થઈ ગયું ઇન્ડિયામાં. અરે બાપ રે. અને પછી મેં PUBG રમી. PUBG જે દિવસે રમી એના 7 દિવસ પછી PUBG બેન થઈ ગઈ. હવે લોકો COD તરફ મને નથી જવા દેતા, મને COD રમવાની ના પાડે છે. હા નહીં તો પછી COD માં વાંધો થઈ જશે. COD માં લોચા લાગી જશે, બીજું કશું નહીં. ચાલુ થઈ પણ ગઈ છે. આપણે એમ ગુજરાતી લોકો કરી જ નાખી છે ને, શોર્ટ નામ કરી જ નાખી છે ઘણા બધા. મને હમણાં ખબર પડી ટેગ લાગેલું તમારી બોટલમાં, લાઈવ સ્ટ્રીમમાં ખબર પડી. શું લાગેલું? ટેગ લાગેલું છે, બધું ટેગ લાગેલું હોય ને. હમ, ટેગ લાગેલું છે. શું વાત છે, ટેગ નથી, બીજું ટેગ છે. ક્યાં બાત હે અજુભાઈ, મારા 2000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે. શું વાત છે ગાઈઝ, બધા જઈને મનનભાઈને સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ. મેં લિંક આપી છે કમેન્ટ સેક્શનમાં, અને ડિસ્ક્રિપ્શનમાં તો નથી પણ કમેન્ટ સેક્શનમાં લિંક છે. તો ફટાફટ જઈને બધા સબસ્ક્રાઈબ કરી દો ગાઈઝ, મનન દેસાઈ નામ સર્ચ કરો અને સબસ્ક્રાઈબ કરી દો. બીજા નંબરમાં કે એક એક વસ્તુ બધાને કહેવા માગું છું, મેં વિચાર્યું નહોતું ગાઈઝ કે તમે મતલબ આપણે ગુજરાતની અંદર 1.5-2 લાખ લોકો ફ્રી ફાયર રમે છે અને જોવે છે, અને તમે લોકો મને જોવા આવ્યા એટલા માટે બહુ બહુ તમારો આભાર. પણ લિટરલી મેં આ વિચાર જ નહોતો કર્યો કે ગુજરાતની અંદર એટલો બધો ક્રેઝ છે ગેમિંગનો. કેમ કે આપણે ગુજરાતની અંદર કોઈ ગેમ કરવા નથી દેતું મમ્મી પપ્પા. તો યાર બહુ નવાઈ લાગે છે મને કે યાર એટલા બધા લોકો ગેમ જોવે છે. 3000 લોકો ઓલમોસ્ટ ગેમ જોવે છે, 6000 લોકો જોતા હતા અને અત્યારે પણ હજી 3000 લોકો જોવે છે, મતલબ ઘણી મોટી વાત છે. બહુ જ સાચી વાત છે. ઇનફેક્ટ જે તમારા ઘરેથી કેવું રિએક્શન હતું જ્યારે તમે કીધું કે મારે ગેમિંગ કરવું છે? કારણ કે તમે તો ગ્રોથ હેકિંગમાં તમારું બહુ સારું એવું જાણી ગયું છે. યસ, ના મેં ઘરે કીધું નથી ને ગેમિંગનું સર. ગેમિંગ તો એ જ મતલબ જેસે જેમ તમે કરો મેં કરું એ રીતે નોર્મલ જોબ કરતા કરતા ગેમિંગ કરો, આપણે ઓફિસના કામ કરતા કરતા તો કોઈને ફરક ના પડે એ વસ્તુ છે સર, એ રીતનું ચાલે. ઓહો ક્યા બાત હે,
અરે કોઈને શું હોય, યુટ્યુબ ની કઈ ખબર બી નહીં હોય. હવે ક્યાં જવાનું? રોપવે પકડી લો. ના ના, રોપવે ના પકડતા સર, ઉપર આવી જાવ. આપણી જન્મભૂમિ છે સર આ ગેમની અંદર, કેમ કે આપણે સ્ટાર્ટિંગથી જ પીકમાં ઉતરીએ છીએ ને. આવી જાઓ આપણી જન્મભૂમિ પર, આપણને કોઈ નહીં મારી શકે. આપી નાખ્યા બધાને હમણાં. ઓ યસ, તમે ક્યાં જાઓ છો? બરોબર ભાઈ, કઈ વાંધો નહીં સર, આવી જાઓ, કોઈ ટેન્શન નહીં લેવાનું. અજુભાઈ પણ હોય શકે. અરે ના સર ના, તમે આ રીતે ડાઉન નહીં થઈ જાવ. મેં ઓલમોસ્ટ માર નાખ્યો, સાચું બોલું, ઓલમોસ્ટ મરી ગયો. તમે પબજી કેટલું રમેલા છો? પબજી બહુ રમતો હતો ભાઈ, દિવસના 3-4 કલાક રમતો હતો એક ટાઈમ પર. પછી તો તમે આ ગેમ ની અંદર નહીં, આ તો આ ગેમ ની અંદર તમને હાથ જમાવતા વાર નહીં લાગે આઈ થિંક. હા, એટલે હવે છે બેસી જ રહ્યો છે, કારણ કે જો હું અત્યાર સુધી મારી પાસે ખબર નહીં કઈ. મનનભાઈ ઉપી ઇન ધ ચેટ ગાઈસ, મનનભાઈ ઉપી. આલોક 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 આવો દો, આલોક આલોક આઈ જાઓ. યે તમને મેડિકેટ આપો? હા છે, મેડિકેટ બી છે, બે લઈ લો તમ છતાં, અગર જો ઘટવડતી હોય તો કઈ વાંધો નહીં. છે છે છે, બે છે મારી પાસે. સામે પણ એક છોકરી છે જો ને ઘરની અંદર. ક્યાં છે? તમારે જો ગુસ્સો ઉતારવો હોય તો ઉતારી શકો છો ઘરનો. ના ના, એટલો સામે ના. તું છે ને મને આજે મરાવવાનો છે હજુ. ના યાર, મતલબ લિટરલી આ વસ્તુ થયેલી છે. એક ભાઈ ગુજરાતી ભાઈ, આપણે ગુજરાતની મહેસાણાથી નતા ભાઈ, એક એ મને સુપરચેટ આપ્યું. એ ભાઈએ બહુ પહેલા, લગભગ ઘણો સમય થઈ ગયો, તો એ ભાઈએ મને 4000 નું સુપરચેટ આપ્યો અને મારી જોડે રમવા આવ્યા. તો મેં એને કીધું કે તમે ગેમ શું કરવા રમો છો એમ. મતલબ મેં એમ એકદમ ફની વેમાં ક્વેશ્ચન કરેલો, તો કે ઘરનો ગુસ્સો નીકાળવા માટે. તો તમે વિચાર કરી લો સર. આ કઈ ગન છે મારી પાસે? હું M4A1 લઉં? હા લઈ શકો છો. ના યાર, મને બધા કન્ટિન્યુઅસ શૂટ વાળી હોય ને. M4A1 નહીં, M4A1 પણ કન્ટિન્યુઅસ શૂટ વાળી જ છે. તો કઈ રિપ્લેસ કરું, આ કરું કે આ રિપ્લેસ કરું? તમારે મારે ખ્યાલ નહીં, તો M4A1 લેવી હોય તો લઈ જ શકાય. M4A1 આઈ થિંક તમને ગમશે. ઓકે ચાલો, M4A1 નું ડેમેજ સારું છે. M16 મશીન ગન છે, મતલબ લાઈક એની અંદર ગોળી ખૂટતા વાર લાગી જાય, ઘણી વાર લાગે, બટ એક્યુરેન્સી થોડા સમયમાં ગુલ થઈ જાય ને. આ શું છે? આ પેલું વાઈટ, અચ્છા ઉપર પેલું ગુંબજ છે. આ મેપમાં કેમ ઓરેન્જ દેખાય છે? એ રેડાર છે, એની અંદર આપણે બી જઈએ ને તો આપણી આસપાસ જો પ્લેયર હોય ને તો લાલ લાલ ટપકા આવી જાય કે આ અગાડી એક પ્લેયર બેઠેલ છે અને તમે બાર કાઢી કાઢીને મારો. છોકરી બહુ આવી તમારી જોડે રમવામાં, ખબર નહીં કેમ, પણ હા એ મશરૂમ છે, તમે ખાઈ શકો. તમને એ બ્લડ આપશે, મતલબ કે ઓરેન્જ કલર નું સ્ટેમિના આપશે. એ સ્ટેમિના પછી તમારા ઓલાની અંદર કન્વર્ટ થઈ જશે પેલાની અંદર. એ મશરૂમ થી તમે સાંભળ્યું છે કે હાઈ થવાય? ના સર, એવું તો કશું નથી. આપણે ગુજરાત વાળા હાઈ થઈ જ ના શકે. આપણે થઈએ ને ગુજરાતી થાળી ખાવ તો હાઈ થઈ જવાય. હા એ રીતે હાઈ થઈ શકો છો, બાકી તમારું સેટિંગ હોય તો જ તમે હાઈ થઈ શકો છો. એ હાચી વાત. અત્યારે તો 31st નો બસ ચાલી રહ્યો છે, એટલે કોઈ એવું કઈ છે નહીં આમ તો જીવનમાં. બધા આજકાલ પહાડીઓમાં બહુ જાય છે. તમે ટ્વિટર ચલાવો છો? ટ્વિટર
હા ટ્વિટર પર છું ને, પણ ટ્વિટર પર છે ને દરેક વ્યક્તિનું સ્વરૂપ અલગ હોય. ટ્વિટર પર લોકો છે ને થોડા ગુસ્સામાં જ ઓલવેઝ. હા તું જો ને ટ્વિટર પર બબાલત થતી હોય, કંગના રનાવત ને દિલજીત ને કુણાલ કાંબળા, વો તો દિલજીત કા તો કોઈ મતલબ દિલજીત નો તો કોઈ હેશટેગ પણ બહુ મતલબ પોપ્યુલર થઈ ગયો. મતલબ પેલો સર હેશટેગ ખબર ને તમને, હાઈટ માં ખબર છે, ટ્રેન્ડ કરી નાખ્યો હતો. લોકો તો અમુક અમુક જગ્યા પર જઈને સર્ચ બી કરવા લાગ્યા હતા. ખરેખર આવું થયું? અમને કેમ ના પોગ્યો વિડીયો? કોંગો ફોર 2K ભાઈ, 2K થઈ ગયા છે આપડા. શું વાત છે સાહેબ, શું વાત છે, મજા આવી ગઈ સાંભળીને. ભાઈ તમારા આશીર્વાદ છે જુ ભાઈ. ના ના સાહેબ, જો સર આપણી આપણી બંને સિવાય હજી 12 લોકો જીવે છે, આ 12 લોકોને આપણે મારવાના છે કે એ 12 લોકો આપણને મારશે? બેમાંથી ગમે એક થશે. સામે ટાવરની ઉપર પ્લેયર્સ આવી જશે સર. YouTube પર બીજી કઈ ચેનલ જુઓ? એક પણ નહીં. તમારી ચેનલ હમણાં ફોલો કરી છે ટૂંક સમયથી. મતલબ મોસ્ટ ઓફલી અગર તમે એક લાસ્ટ એક મહિનાની વાત કરશો ને તો તમારા જ વિડીયો વધારે પડતા જોયેલા છે. કેવો લાગે છે મારા વિડીયોસ? જોરદાર સર, એક નંબર. આઈ નો ઘટે. મેં તમારું કટકો વિડીયો ને બહુ પેલા જોયેલો છે, બહુ જ પેલા, પણ અત્યારે લાઈટ થઈ ગયો. ઓ અચ્છા, તમારો મેં કટકો વિડીયો કેટલો પેલા જોયેલો ભાઈ. એ વિડીયો નેક્સ્ટ લેવલ વિડીયો છે. એ સમયમાં મતલબ મેં જ્યારે પણ યાદ કરું ને તો પણ દાંત આવતા હતા હસવાનું. મતલબ એટલું એટલું ભાઈ, એટલો ક્રેઝી વિડીયો હતો ને એ. લાઈક અત્યારે મેં સ્કૂલમાં પણ બેઠો ને યાદ આવી જાય ને તો મતલબ હસી પડું. મતલબ એટલું નેક્સ્ટ લેવલ વિડીયો હતો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. એનો પાર્ટ 2 લાવો ને સર. અરે યાર, તું બી બધા આજ પ્રશ્ન પૂછે છે કે ભાઈ કટકો પાર્ટ 2 ક્યારે આવશે? ના સર, એ તો જોયે કારણ કે એ સર એ એપિક વિડીયો છે સર, એપિક. એ કેવું છે, એ અમારો પહેલો વિડીયો હતો એટલે બનતા બનતા છે ને બની ગયો. અને હવે ક્રિએટ કરું એ ઇમોશન્સ ને અને એ પ્રકારની વસ્તુ. અરે કઈ વાંધો નહીં સર, હું સમજી શકું છું. અરે નહીં સાહેબ, એ લોકો બહુ સારા પ્લેયર છે, બહુ સારા પ્લેયર છે આ લોકો. ના ના, ઉપર 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 હું આવું છું. કરી હું જો તમને બચાવવા આવીશ ને તો તમે હું મરી જઈશ. મૂકી દે ને જલ્દી, પાછળ આવ્યો, પાછળ આવ્યો, તમારી પાછળ છે. કઈ વાંધો નહીં, આવવા દે. આઈ જા. અરે એન્ડ મોમેન્ટ પર તમે ચાલી પડ્યા. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આપણે વાત કરતા હતા ને એમાં મારું ધ્યાન બહાર જતું હતું. અરે સર કઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ 2-3 વાર રમશું ને એટલે તમે પ્રોપર પ્લેયર થઈ જશો. ફ્રી ફાયર ના એકદમ મસ્ત વાળા ઘૂઘરા જેવા. ઘૂઘરા? ઘૂઘરી ને ઘૂઘરા યાર, ગુગરાની યાદ ક્યાં અપાવે છે? મેં શુગર કટ કર્યું છે મારા જીવનમાં. કેમ? ખાંડ હવે ઓછી ખાઉં છું ને યાર, વજન સહેજ ઘટાડવાનું છે. અરે એવું, અમારો વજન વધતો નહીં, તમારે ઘટાડવો સર. હા યાર, હું ઘણી વખત વિચારું કે અર્જુભાઈ દેખાતા કેવા હશે. એટલે મારા દિમાગમાં એક કેરેક્ટરિસ્ટિક તો હતી કે અર્જુભાઈ હશે ને તો પતલા તો હશે. હા સર, એકદમ મીડિયમ બોય. વચ્ચે તો મીડિયમ કરતા પણ ઘટી ગઈ હતી, પાછી મીડિયમ થઈ ગઈ. મેં કીધું બરાબર છે, હવે વાંધો નહીં. ગુજરાતી માં મજા નહીં આ રહે, હિન્દી મેં બાત. અલા આલો પટેલ થઈને આવું કે છે? પટેલ થઈને આવું કહો છો યાર, પોતાની માતૃભાષામાં તમે મજા નથી લઈ રહ્યા. આઈ હોપ તમે ગુજરાતી પટેલ જ છો, બાકી અગર ગુજરાતી પટેલ ના હો તો વાત અલગ છે. ઓ વાવ, એ તલવાર પાછી કર. ઓ વાવ, જો તમે ખાલી ચાલુમાં 500 રૂપિયા આપી દો ને એટલે પેટ બદલી નાખે. અરે યાર, ક્યારે આપ્યા 500 રૂપિયા?
ના સર, આ જો આ મતલબ પેલો છે, આપણે ગર્લ્સ નો ઇમોટ છે પણ મેં છોકરામાં કરી દીધો. ના ના, આ તો પેલું ગણપતિ વિસર્જન માં નાચે ને બધા છોકરાઓ, એના જેવો ડાન્સ હતો. ફરીથી કરી એ સ્ટેપ પાછો પાછળ આવ્યો. ભાગ 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 ભાગ. અરે કશું નહીં થાય સર, મને કશું નહીં થાય, હું તો નીકળી જાય છે. તો ભઈ ભાગ ના, કે નીકળીએ ને આપણે. અચ્છા આલોક છે તમારી પાસે એમ ને? હમ, થોડીક વાર લાગશે, થોડુંક એવું ડેમેજ પડશે પણ નીકળી જશું. કારણ કે હવે આપણી વિના તમે જો ને, આપણે મારા સિવાય ત્રણ પ્લેયર જીવતા છે, એની સાથે તો હું મારી જ નાખીશ. એ લોકોને કઈ વાંધો નહીં. નવ કિલ છે ભાઈ તમારા, મારે આ બહુ સરસ રીતે આગળ વધી રહ્યા છે. અજુભાઈ 94 થી એ વસ્તુ સાબિત થઈ છે કે અજુભાઈ અત્યારે લગભગ 26 વર્ષના હોઈ શકે છે. સર શું વાત કરો છો, મેં 22 થી 25 ની વચ્ચે છે ખાલી. તમે કાસ્ટિંગ કરવાનું ચાલુ કરી દો સર હિન્દીમાં. અરે પડી મને આજો આ વેજે હાચવાતી નહીં સર, એ વાંધો છે. ફ્રી ફાયરમાં કોઈ માણસ પોતાનું કામ કરે છે, થોડોક શોપ કરે છે તો એને જ મારવાનું એવું છે. હેવ યુ સીન અજુભાઈસ ફેસ? નો, આઈ હેવ નોટ સીન અજુભાઈસ ફેસ. અજુભાઈ નો ફેસ માત્ર 2 કે 3 જણા જાણે છે મારા ખ્યાલથી, એનાથી વધારે કોઈ જાણતું નથી. કેમ કે આ એકમાત્ર ગોડ મેવરિક હિન્દી મેં બાત નહીં કર પાએંગે ક્યુંકિ હમને બતા દિયા હૈ બહોત હી ક્લિયરલી કે યે ગુજરાતી ગેમિંગ ચેનલ હૈ. ઇસકે સબસે મેં દરખાસ્ત કરના ચાહ રહા હું, જો લોગ અભી દેખ રહે હિન્દી કે લિયે મત દેખિયે ક્યુંકિ હમ ગુજરાતી ગેમિંગ કર રહી હૈ ચેનલ્સ પે. હિન્દી ગેમિંગ કે લિયે આપ દેખ સકતે હો અજ્જુ ભાઈ કી ગેમિંગ ટોટલ. એલો સર વાહ, ક્યા બાત હૈ, પુયા પુયા પુયા. ઘટે તો જિંદગી ઘટે સાહેબ, બાકી કઈ ના ઘટે જો. અરે પણ યાર, દર વખતે જીતીને મજા કઈ રીતે આવે યાર? મજા તો આવે ને સર, અંદરથી આનંદની અનુભૂતિ થાય સર, શું વાત કરો છો. આપણે હારી બી ગયેલા ને વચ્ચે, સ્ટાર્ટિંગમાં તો મળી ગયેલા, એક મેચ હારી ગયેલા આપણે, બાકીની મેચિસ આપણે જીત્યા છે. બિલકુલ 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 બિલકુલ, લગાવીએ ત્યારે એક ગેમ. ગાઈસ, કેમ આપણે આ પહેલી લાઈવ સ્ટ્રીમિંગ પર 40,000 લાઈક કરી શકીએ કે નહીં? જેને પણ લાઈક નથી કરી એ લાઈક કરી નાખો, ચાલો 40,000 લાઈક કરી નાખો બધા લોકો મળીને. મારી ચેનલ પર ગાઈસ 5,000 લાઈક, 5,000 સબસ્ક્રાઇબર્સ થઈ શકે છે કે નહીં? એક કલાકમાં તમે અત્યારે મને કેટલો પ્રેમ આપે છે, 2.6K લાઈક્સ છે, 2.1K સબસ્ક્રાઇબર્સ છે, તો ફટાફટ મારી ચેનલ પર આવો. અગર તમે અજુભાઈની ચેનલ પર જોઈ રહ્યા છો તો અજુભાઈએ ટોપ કોમેન્ટ જે પિન કરી છે જેમાં મારી ચેનલ છે, તો એ ચેનલ પર આવીને ફટાફટ. અજુભાઈ તો પોતાનો ચહેરો નથી દેખાડી રહ્યા પણ હું મારો ચહેરો, મારો સુંદર ચહેરો તમે આવીને મારી ચેનલ પર જોઈ શકો છો. અને પ્લીઝ ફટાફટ લાઈક ખૂબી શકો છો અને સબસ્ક્રાઇબ કરી શકો છો મનન દેસાઈ લાઈવને, જેના પર ગેમિંગ અને સ્ટ્રીમિંગ કરવાનો છું. તો ગેમ વિડીયોઝ બી તમને ધીરે ધીરે જોવા મળશે, જેમાં હું GTA, કોલ ઓફ ડ્યુટી જેવી અને ફ્રી ફાયર પણ રમતો જ રહીશ. એવું થાય અજુભાઈ, અગર હું ફ્રી ફાયર રમું ધારો કે, તો ફ્રી ફાયર સાથે પછી હું COD રમવા જઉં તો પ્રોબ્લેમ થઈ શકે? એટલે હાથમાં હા થઈ શકે થોડો, બાકી કશો વાંધો નહીં. ના એટલે પછી હું હમણાં COD રમવા જઈશ રાતના તો કદાચ મારું વીક થઈ જાય, કારણ કે મારો અહીંયા હાથ બેસી રહ્યો છે. તો પછી પ્રોબ્લેમ થઈ શકે ને, હું એ વિચારું. હા થોડો મતલબ તમારે જો ફ્રી ફાયર જ રમવી હોય તો તમે રમી શકો, પણ મલ્ટિપલ ગેમ્સ રમી, ભાઈ મારો તો મનનભાઈ એ જ વિચાર છે, ગુજરાતી જેન્ટ પર હું મલ્ટિપલ ગેમ્સ રમીશ. PC ગેમ્સ તો ઘણી બધી રમવાનો છું, ફ્રી ફાયર આજે રમી નાખી પછી ફ્રી ફાયર હવે આવતા સમયમાં મહિનાની અંદર એકાદી વાર, બાકી તો હ્યુમન ફોલ થ્રેડ છે, GTA 5 છે, ઘણી બધી ગેમ છે, એ બધી ટ્રાય કરવી છે. કારણ કે
લોકોને મજા દેવી છે, બસ આપણે ગુજરાતી લોકોને જલસો કરાવવાનો થાય છે. ઓફકોર્સ, તો ગુજરાતી લોકો પ્લીઝ ફટાફટ લાઈક ઠૂકો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી ફટાફટ સુપર ચેટ આવી જાય, અમારું પણ ઘરબાર ચાલતું થઈ જાય. લવ ફ્રોમ વડોદરા, લવ ફ્રોમ જામનગર, લવ ફ્રોમ અમદાવાદ. થેન્ક યુ સો વેરી મચ ટુ એવરીબડી. પ્લીઝ સપોર્ટ કરતા રહેજો ગુજરાતના ખૂણે ખૂણેથી. અને જેટલા બી ગુજરાતીઓ બધે જેટલા બી વસેલા છે આ દુનિયાની અંદર, બધા સપોર્ટ કરતા રહો ગુજરાતી મિત્રોને, ગુજરાતી બધુઓને. મજા કરીશું, જલસા કરીશું ઓન ધીસ ગેમિંગ ચેનલ. બિલકુલ બિલકુલ. અજીભાઈ તમારી અટક, અરે હું નહીં બતા શકું, એ નહીં કહી શકું મારા ભાઈ, સમજો યાર. લવ ફ્રોમ વડોદરા, વડોદરાથી સ્ટ્રીમ જોવા માટે ઈશાક ભાઈ થેન્ક યુ સો મચ યાર. ક્રિસ કેમ છો મારા ભાઈ, સ્વાગત છે તમારું. હું તો મોતના કૂવામાં જ ઉતરી ગયો એવું બને છે સર મારી જોડે તો, ખરેખર કહું તો. તમે તો બહુ રિસ્ક લેવા વાળા ભાઈ. ગયો મેં નહીં સર, મેં ગયો, મને નીચે સે પણ ગોલી ગોળી પડી ગઈ, મને બંને સાઈડથી ઘેરીને મારી નાખ્યો. ચાલો સર, આ વખતે તમારા ઉપર, હા આ વખતે તમને જોવાના છે. વોટ, સિરિયસલી? બિલકુલ, મને બે સાઈડથી ઘેરીને મારી દીધો. હું ચેટ રીડ કરતો હતો ને, તો મેં બે લોકોની વચ્ચે જઈને ઉભો રહી ગયો. તો હું તો 2 મિનિટમાં મરી જઈશ ભાઈ, તમે આટલા વહેલા મરી ગયા તો. નહીં નહીં સર, સર્વાઈવ કરવાનું છે આપણે. શું વાત કરો છો, ક્યાં આપણે સર્વાઈવ કરવાનું છે સાહેબ. અહીંયા હતું ને કસે? હા, ગ્લુઅર લાગેલું છે જો, ત્યાં ગ્લુઅર લાગેલું છે પાછળ. ક્યાં એમ કરો, ગ્લુઅર ની સાઈડ પર એમ કરો સર, ત્યાં નહીં, ત્યાં નહીં, લેફ્ટ સાઈડ પર, બસ તે જગ્યા, બસ ત્યાં પે આ ગ્લુઅર છે. એ તો બધું થયું કેમ નહીં સર? ગ્લુઅર છે ને, એ ગ્લુઅર તૂટશે તે. અરે સર તમને ગોળી, અરે ખતમ. કઈ રીતે? કાર 98 કે મારી દીધી એ ખબર ન પડી. ના ના સાહેબ, ના ના એવું કશું નથી થઈ ગયું, તમારી સાથે સીન થઈ ગયો. મારી સાથે સીન જ થઈ રહ્યા છે રજુ, આજે હું એટલું ખરાબ રમી રહ્યો છું. ના ના સર, મતલબ જે તમે પહેલી વાર ગેમ રમો છો તો ઘણું સારું રમો છો યાર, શું વાત કરો છો મનનભાઈ. પ્લીઝ ડોન્ટ, મને મસ્કા મારવાની જરૂર નથી હા જુભાઈ. ના 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 સર, તમે ઘણું સારું રમો છો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. અજીભાઈ સલમાન ભાઈના ફેન છો? હા હા બિલકુલ, ખરેખર સલમાન ખાનનો ગાઈઝ હું ફેન તો છું, માનો કે ના માનો, મેં સલમાન ખાનના ઘણા મૂવી જોયા છે. શું વાત છે, આજુબાજુ કેટરીનાને પણ મળેલો. મેં બધા ના કરો હા સર, પણ એની વાત આવે તો હા, સલમાન ખાન ના મેં મૂવી ઘણા જોયેલા છે, બહુ જોરદાર મૂવી છે. લવ ફ્રોમ મોડાસા, થેન્ક યુ સો વેરી મચ જીએસ લાઈવ. હું ગુજરાતી છે હા, તો આલોક પટેલ ગુજરાતી છો તો ગુજરાતીમાં એન્જોય કરો તમે જબરી યાર. અજુભાઈ આલોક આપો. અરે ભાઈ અહીંયા તો અલગ થી મને છુટકારો આપો યાર. આલોક નાચ છે આપણા જોઈ. અરે સર તમને ખબર છે આ ગેમે રોનાલ્ડો સાથે કોલેબોરેશન કરેલું છે હમણાં. અચ્છા હા, રોનાલ્ડો નું ફેસ છે ને જે શરૂઆતમાં. હા બિલકુલ, રોનાલ્ડો ભાઈ બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે ગેમિંગ માં તો. આ ધેટ્સ ટ્રુ, ધેટ ઇઝ ટ્રુ. રોનાલ્ડો સાથે મતલબ કે ઇન્ડિયા માં તો ટોપ ફ્રી ફાયર ગેમર તમે છો. હા બિલકુલ, આપણે
એ આઈ થિંક બ્રાઝિલ કે એમ છે ઇન્ડોનેશિયા બ્રાઝિલ થિંક કસે થિંક તો છે આ તો બહુ સિમ્પલ છે ને ઓવરટેક કરો તમે જબરું બધું ફટાફટ લૂટી લો હા સર તમારે વીએસએ જોતી છે અરે સર ગોલી ના ચલાવો વીએસએ જોતી હોય તો અંદર આવી જાવ ઇધર આ વીએસએસ લઈ લો એકદમ જોરદાર ગન લોંગ રેન્જમાં તમને મજા આપશે ક્યાં છે એ રૂમની અંદર જ પડેલી છે એ સામે પ્લેયર છે મારી નાખ્યો આવી જાવ આવી જાવ સાહેબ ઇધર આવી જાવ ક્યાં આવું બરાબર અહીંયાથી લૂંટી લઉં બધું હા લૂંટી લઉં અમને મજા તો આવે છે ને આ ફ્રી ફાયર ની અંદર આવું આવું મજા આવી જ રહી છે ને ભાઈ રમી તો રહ્યા છે આપણે ક્યાર ના પછી બોરિંગ ફીલ થઈ જાય કે અરે શું ગેમ ના ના એવું નથી ઇટ્સ અ રેગ્યુલર ગેમ આઈ મીન ઇટ્સ નોટ ગ્રેટ બટ ઇટ્સ ગુડ લા 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 તમે નોક આઉટ કરો હું મારીશ એટલે મને સેજ મારા ઈગોને સેટિસ્ફેક્શન મળે બરાબર ને બિલકુલ કેમ નહીં હવે મને ખબર પડવા લાગી ધીરે ધીરે ના હોય ટી ચોડી ગઈ છે અજુ પૈડી ના હોય પર શું કે મને બસ ચૌહાણ ભાઈ મજામાં થેન્ક યુ સો મચ ફોર આસ્કિંગ તમે કેમ છો ઘરે બધા મજામાં પ્લીઝ ધ્યાન રાખજો પોતાની તબિયતનું હજુ કોરોના ગયો નથી કોરોનાથી બચીને રહેવાનું કે શું તમે એકદમ થોર જેવા કેમ લાગો છો વીજળી વાળા કેમ આપણા માટે તો થોર પેલો શ્રીનાથજી નો પ્રસાદ અરે સાહેબ અરે લાઈક મે એવેન્જર એવેન્જર તમે જોયેલું છે પૂરું એવેન્જર સાહેબ એવેન્જર જોયું છે સાહેબ તમે એવેન્જર કેવું લાગ્યું સારું લાગ્યું કેમ તમને મને હમણાં હમણાં મને વાત મળી તમે ક્રિસ્ટોફર નોલેન ના બહુ મોટા ફેન છો આપણે ગુજરાતમાં છે ને નોર્વેમાં છે ને એક જગ્યા છે જ્યાં ખાલી 8 ગુજરાતી ફેમિલીઝ રહે છે એ 8-8 ગુજરાતી ફેમિલીઝ મને દર વખતે ફોટો મોકલે નવા વિડીયોઝ ને બધું અપડેટ આપે ખાસ કરીને છે ને ગુજરાતીઓની ખાસ વાત શું છે ગુજરાતના ગુજરાતીઓ તો આપણને લવ કરે છે એ લોકોને આપણું કામ ગમે છે પણ બહારના દેશમાં જે ગુજરાતીઓ છે ને એ પોતાના વતનને બહુ મિસ કરે એવું છે જેના કારણે એ લોકો છે ને આપણા જેવા ફોલોઅર્સ અરે આપણા જેવા કોન્ટેન્ટ ક્રિએટર્સને વધારે ફોલો કરે જેથી એ લોકોની ભાષાથી એ લોકોના વતનથી જોડાયેલા રહે જયારે હું યુએસ ટુર કરવા જઉં કે ઓસ્ટ્રેલિયા ટુર કરવા જઉં તો એટલો બધો સારો પ્રતિસાદ મળે અને લોકો એટલો બધો પ્રેમ દેખાડે કે ન પૂછો વાત લાઈક એ લોકો રિયલી રિયલી એપ્રિશિએટ કરે આપણું કામ
કારણ કે એ લોકોને ત્યાં ગુજરાતી પણ મિસ થાય ને. આપણે ત્યાં તો કેવું કે આપણને દરરોજ રાતના બાકડે બેસીએ બહાર, આપણે એટલું મિસ ના કરીએ. ત્યાં તો એ લોકો બધા એકબીજા સાથે ઇંગ્લિશમાં વાત કરવી પડે કે જે લોકલ લેંગ્વેજ હોય એમાં બધા ઇન્ટરેક્ટ કરવું પડે. કોઈ મને એ સામે રે મારો એ વાત તો છે સાહેબ. આપણે જોઈએ છે મને ગુજરાતી લોકો કેટલો સપોર્ટ કરે છે સર, કેવો કેટલો, મતલબ સપોર્ટ તો બહુ કરશે પણ કેવો સપોર્ટ મળે છે એ જોવાનું. 100% બહુ ગજબ સપોર્ટ મળશે ભાઈ. કારણ કે શું છે કે હિન્દી તો બધા બોલે છે, ગુજરાતીઓ પણ હિન્દી સમજે છે, પણ ગુજરાતી ભાષામાં જે પોતાને જેવું લાગે ને એ મિસ ના થાય, એટલે એ મિસ થાય બીજી બધી વસ્તુ. અને એ જ આપણે પ્રયત્ન કરવાનો છે. મારો પ્રયત્ન બી એ જ છે કે આજની તારીખમાં આપણને ખબર છે કે આપણે હિન્દી કોમેડી કરીએ કે હિન્દી ગેમિંગ કરીએ તો આપણને પ્રતિસાદ સારો જ મળવાનો છે કે જેનાથી આપણું કામ થઈ જાય. ગુજરાતીઓ કોન્ટેન્ટ ક્રિએટર શું એટલું કામ છે આપણા જેવા લોકોનું, એટલું જ ઓડિયન્સ બી કામ છે કે જે લોકો પોતાની ભાષામાં જે લોકો ક્રિએટ કરે છે, વિડીયોઝ બનાવે છે કે ગેમિંગ કરે છે કે કઈ પણ કરે છે, એ લોકોને પ્રોત્સાહન આપે બિલકુલ તો જ જઈને યુ નો બધાનું ઉદ્ધાર થશે. બીજું શું આ શું છે P90? અચ્છા P90 આમાં બી છે. બિલકુલ P90 વચ્ચે બહુ ગમતી હતી, જ્યારે નવી નવી આવી હતી ને પબજી માં ત્યારે. પણ પછી ઠીક છે, કલાક વધારે ટાઈમ આપીશ તું ઘરે. એ વાત તો બાકી છે, લગન પછી તમે ગેમ વગેરે બહુ ઓછું રમી શકો જે પણ હોય. ના એવું નથી, એમાં કેવું છે કે મારી વાઇફ આ જ ફિલ્ડમાં છે ને, એન્ટરટેઈનમેન્ટમાં જ છે. એ અમારી કંપનીમાં એઝ માય લાઈફ પાર્ટનર બી છે અને એઝ અ પ્રોફેશનલ પાર્ટનર પણ છે. આ શું ભૂળવડ રહે છે ભાઈ, રોનાલ્ડો બની ગયા ભાઈ. શું છે કે સમજ અમારા બંને વચ્ચે સારું છે ટ્યુનિંગ, કારણ કે એ પણ રેડિયો જોકી હતી ને, એટલે એ બધું સમજે. અગર એ આ ફિલ્ડની ના હોત તો કદાચ પ્રોબ્લેમ થયો હોત. આ ફિલ્ડની છે એટલે એકબીજાને સમજીએ છીએ કે હા ભાઈ, જયારે હું યુટ્યુબ પર વિડીયો જોઉં તો એને ખબર છે કે હું ખાલી ટાઈમપાસ માટે નથી જોતો પણ હું કામ માટે જોતો હોઉં કે માર્કેટમાં શું ટ્રેન્ડ ચાલે છે કે શું શું ચાલી રહ્યું છે, બીજા બધા લોકો શું કરી રહ્યા છે. એટલે શી ડઝન્ટ સી એની, અને એ પણ એટલું જ ફોલો કરે છે, એવું નથી. મેડિકેટ લઈ લો સારી રીતે, મેડિકેટ લઈ લો સાહેબ. ક્યાં છે અહીંયા ગાડી મૂકી પણ છે. હા છે મેડિકેટ, હા છે તમારી મેડિકેટ, હા તમારી લેવી પડશે મેડિકેટ ને. અને ભાઈઓ બધા લાઈક મારો વિડીયો ને યાર, આ શું છે યાર, તમે લોકો વિડીયો ને લાઈક નથી કરતા, ફટાફટ વિડીયો ને લાઈક કરો. અને મનનભાઈ ની લિંક પણ મેં આપી છે તમને લોકોને કમેન્ટ ની અંદર, તમે ચેક કરો, મનન દેસાઈ લખેલું છે, એ લિંક ઉપર ક્લિક કરવાનું છે. અને મનનભાઈ ને પણ સબસ્ક્રાઈબ કરી દો અને મનનભાઈ ને પણ બેલ વાળો આઇકન દબાવી દેવાનું મનનભાઈ ની ચેનલ ને. પછી જોવો છે 1000 સબસ્ક્રાઈબર થવાય છે ભાઈ, ફટાફટ કરી નાખો. યસ બિલકુલ, 8000 સબસ્ક્રાઇબર કરી નાખો ગાઈઝ મનનભાઈ ને ફટાફટ. અમારો ગેમર કેસા હો, અજ્જુ ભાઈ જૈસા હો. એ સાહેબ 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 લે ના રો કસ્તે જી લે વા જો ઉઠ કે નહીં, તું તમે એટલો ફાસ્ટ કે દે જાવ જોઈએ. હું એકદમ તો ઢીલો એકદમ મેલો. અરે તમારી પાસે જે કેલી, અરે કેલી કેરેક્ટર આવે ને, તમારી પાસે એડમ છે સર, જે કેરેક્ટર ની ગેમ ની અંદર નામ ની પણ વેલ્યુ બહુ વધારે છે. હા તમે સમજો છો ને હું શું કહેવા માંગુ છું. હા સાર્કેઝમ સમજી ગયો તમારું. પણ કટાક્ષ જે માર્યો છે તમે, તમે આવો છો ને પાછળ? અરે બિલકુલ સાહેબ, તમારી પાછળ છું, ડોન્ટ વરી. તમારે છોકરીનું કેરેક્ટર લેવું પડશે, કારણ કે ગેમની અંદર પણ એક સૌથી સારી વસ્તુ કઈ છે ખબર છે તમને? શું?
લડકી નો જે છોકરી નું કેરેક્ટર છે ને એની જ સ્પીડ વધારે આપી છે. એ કેરેક્ટર તમારી પાસે હોય તો ફટાફટ ભાગી જશે. જોઉં કે ના જોઉં? જઈ શકો છો, પણ એવું છે કે ડેન્જર ઝોન છે, જો ઓચિંતાનું પડી ગયું તો તમે ડાયરેક્ટ ઉપર અપલોડ થઈ જશો. જવામાં કશો વાંધો નહીં. ડ્રેગન બો છે સાહેબ. એસવીડી ડ્રેગન બો જોઈએ છે તમારે? ડ્રેગન બો ગન મતલબ એઆર ગન છે અને મસ્ત ગન છે. એક ગોળી પર 60 નું ડેમેજ આપે. 60 નું કઈથી લેવાનું? ઉઠાવી લો એસવીડી. એસવીડી નહીં નહીં એસવીડી. ઓકે, ટેન્શન નહીં લેવાનું, મેં શીખવાડી દેવાનું સર તમને. તમને એકદમ પીરો બનાવી દેવાનો. પીરો? વોટ ડઝ પીરો મીન? પ્રો, પ્રો, પ્રોફેશનલ. પીરો. એક આવે છે ઘૂઘરો, નીચેથી આવે છે, કાપી નાખ્યો. આ લોકોની વાયડા વજી જાય છે, એને ગાડી લેવાની શું જરૂર હતી સાહેબ? એમને પણ આવી શકતો હતો ને ચૂપચાપ. ચલો 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 ઝોનમાં. ચાલો આવી જા. જવું છે ને પાકું છે ને ઝોનમાં જવું છે? ભાઈ મારા ભાઈ તો ગોળી જ નહીં આ પેલી એસઆઈડી માં, ચાર જ ગોળીઓ બાકી છે. અરે મારી પાસેથી લઈ લો, ડોન્ટ વરી. આ લે, ઉઠાવી લો, ટેન્શન નહીં લેવાનું. ક્યા બાત હે, વાય ફિયર? અજુભાઈ જીયર. વાય ફિયર અજુભાઈ જીયર? ના ના ના, છોકરી મેરે છોકરી છે. એક્સી 10 રૂપિયા કી પેપ્સી અજુભાઈ સેક્સ, ઓ વાલા ડાયલોગ ક્યાં? ના મેં ઊંધું કર્યું. ના સાહેબ, આ ડાયલોગ ઘણો જૂનો છે પણ એવરગ્રીન ડાયલોગ છે આ. એ વાત છે ખરેખર. તો જો ભાઈ ફેસ રિવીલ કરે કરવાનો છે તમે? ફેસ રિવીલ 2025 કે 2023 માં. ત્યારે એવું લાગશે મને કે હવે ફેસ રિવીલ કરી દેવું જોઈએ, ત્યારે મેં કરી દઈશ સર. તમારા પેટને પ્લેયર સમજીને શૂટ કરો. અરે સર જોજો, આ મારા પેટને નહીં મારી નાખતા. બીજું તમે ગમે કરો બટ મારા પેટની ઉપર આંગળી ના કરતા સર. હું તમારા પેટ પર રાખ નહીં, પ્રોમિસ. ચાલો સર, કઈ હવે ક્યાં જવું છે બોલો? તમે કહો ત્યાં. આઈ થિંક આપણે આ ગેમ બુયા કરી શકીએ છીએ. ગુજરાતી ની અંદર ક્યાંથી જોવો છો એ લખો. ગુજરાતની અંદર અજુભાઈ તમે બાપુનગર રહો છો એવું પૂછે છે લોકો. કદાચ નાના જગ્યા જઈને શોઝ કરાવે, પરફોર્મ કરે છે. તમે અમદાવાદમાં શો કરો તો ટિકિટ કેટલા સમયમાં વેચા જાય બધી? અમદાવાદમાં અગર શો કરું તો ડિપેન્ડ છે, ઘણી વખત છેલ્લે દિવસે ઓછું થાય, ઘણી વખત એક અઠવાડિયામાં ઓછું થઈ જાય, ડિપેન્ડ. અચ્છા, જેમ કે ઝાકીરનો શો હોય તો 2 દિવસમાં વેચાઈ જાય આખો, એટલે બીજો શો મૂકવા પડે. પણ અમારો કોમેડી ફેક્ટરીનો શો લાસ્ટ 1 વીકના અંદર સોલ્ડ આઉટ થઈ જાય. 600-700 લોકો ને, ઇટ્સ અ વેરી ગુડ એક્સપિરિયન્સ યાર. પણ આ આખું એના કારણે તો યાર પથારી ફેરવાઈ ગઈ. માને
લોકડાઉન અને કોરોના ને તો આખી અમારી, કારણ કે મારો ધંધો જ છે તે 80% નો સ્ટેજ પર પરફોર્મ કરવાનો હતો ને યાર. 80% હું, ચિરાઈ, ઓજસ, અમે બધા રેગ્યુલરલી સ્ટેજ પર પરફોર્મ કરવા વાળા લોકો. બિલકુલ બિલકુલ બિલકુલ. બધા લોકડાઉન આવી ગયું એટલે આખું આમ ખબર જ ના પડે શું કરવાનું. એટલા જ માટે અજુ ભાઈ તમારી જેમ અમે પણ હવે ગેમિંગ શરૂ કર્યું છે. નાનપણનો કીડો તો પૂરો થઈ જ રહ્યો છે, પણ સાથે સાથે ઘરની ઈએમઆઈઓ બહુ બધી છે. એટલે ગાઈસ પ્લીઝ જલ્દી ફટાફટ સબસ્ક્રાઇબ કરો એટલે સુપર ચેટ આવી જાય, હું કમાતો થઈ જાઉં. બિલકુલ બિલકુલ બિલકુલ. લોકો રાજકોટની છે, ભરૂચની છે, યસ, પાલનપુર છે, ક્યાં બાદ અલગ અલગ જગ્યા છે, દાદાપુરથી છે, મહેસાણાથી છે, બાંગ્લાદેશ થી ગુજરાતી ભાઈ જોયે છે. બાંગ્લાદેશ થી, બાંગ્લાદેશ માં તમે ગુજરાતી બોલો છો ત્યાં? હા, ત્યાં ગુજરાતી હશે તો ખરા. પણ મારા ખ્યાલથી કોઈ આમ એમને એમ બી કહેતું હોય તમારા કારણે હું ઇન્સ્પાયર થયો છું અને મેં પણ મારી ગેમિંગ ચેનલ શરૂ કરી દીધી છે. અને તમને હું થેન્ક યુ દિલથી કહેવા માંગુ છું કે તમે મારા જેવા કલાકારને સપોર્ટ કરી રહ્યા છો. અરે સર શું વાત કરો છો, જેથી હું પણ આ ગેમિંગની દુનિયાને એક્સપ્લોર કરી શકું. ગેમિંગ એક એવી દુનિયા છે જે અત્યારે 160 બિલિયન યુએસ ડોલર્સ જેવી ટોટલ વેલ્યુ છે આ દુનિયાની અંદર, અને દિવસે દિવસે ગેમિંગ વેલ્યુ વધી જ રહી છે. સર અહીંયા સેન્ટર સામે કુદાવી દેજો, કુદાવી એજેક્ટ કરાવી દેજો. હા હવે બોલો બોલો. આપણે બહાર કેમ કૂદ્યા? ફોલો નથી કરી રહ્યો. ના ના સાહેબ, આપણે ગુજરાતમાં ટોકિસ ઓપન થઈ ગયા કે નહીં? હા થઈ ગયા. શું વાત છે, બહુ લિમિટેડ મૂવીઝ ચાલી રહી છે અત્યારે. 4 મૂવી ચાલી રહી છે. વન્ડર વુમન, પછી એક ગઈ કાલે આજે જે મૂવી રિલીઝ થઈ જેમાં નસરુદ્દીન શાહ અને બધા છે, કઈક 13 કે એવું કઈક છે. તમે હોલિવૂડના મૂવી ઇંગ્લિશમાં જોવો કે હિન્દીમાં જોવો? બંને જોવું ઘણી વખત. મેં તો હિન્દીમાં જ જોઉં છું સર. મેં હિન્દીમાં મતલબ લાઈક કેવું છે મનનભાઈ, મેં હોલિવૂડના મૂવી જ્યારથી જોયા ત્યારથી હિન્દીમાં જોયા. સાઉથના મૂવી બી હિન્દી ડબ જ જોઉં છું ને. મતલબ મેં પછી, મને અચાનક જ મેં યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરતા કરતા મને ખબર પડી કે આની પાછળ ડબિંગ આર્ટિસ્ટ ડબિંગ કરે છે એ રીતની. તો પછી મેં ડબિંગ આર્ટિસ્ટને કોન્ટેક્ટ કર્યો, સંકેત મહાત્રે સરને, જે અલ્લુ અર્જુનનો વોઇસ આપે છે હિન્દીની અંદર. અને પછી ઘણા બધા હોલિવૂડના મૂવીમાં પણ એને સાઉન્ડ આપ્યો, તો એની સાથે મેં કોલેબોરેશન કરી નાખ્યો. ક્યા બાત હે. પછી આપણે ગુજરાતમાં રાજેશ સર, રાજેશ કાવા, યસ, એની જોડે પણ મેં કોલેબોરેશન કરી નાખ્યું. એની જોડે હમણાં કરવું છે પાછું ગુજરાતી ચેનલ પર એકવાર કોલેબોરેશન. ક્યા બાત કરતે હો તુમ, મેં ભી વોઇસ દે સકતા હું. તુમ્હારી જરૂરત કૈસે હુઈ અજ્જુ? તુમ્હારી તો આજ મોત હોગી. આ સાઉન્ડ એકદમ, આ સાઉન્ડ એકદમ પેલો મે સમય હું હિન્દી જેવો છે. ભારી નહીં તો મે સમય હું એના જેવો. તમારી જરૂરત કેસે હોય અજુ? આવ તમે મે પાછા ખાતા હું. ભાઈ 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 સૌથી, સૌથી વધારે મજા ને વોઇસ ઓવર કરવામાં આવે. ખબર, વોઇસ ઓવર અને ડબિંગમાં સૌથી વધારે મજા આવે. બહુ સાચી વાત. અને હું તો રેડિયોમાં તો એટલે મારું તો ઓટોમેટિક હું એનર્જી લો ફીલ કરું, તો તમારે પણ એ થતું હશે ને એ સમય પર? અત્યારે ફટીગ થોડું ફીલ થઈ જ રહ્યું છે.
જેમ કે હું અત્યારે રમી રહ્યો છું તો હું આટલું ગેમિંગ યુઝ્યુઅલી રમતો નથી, એટલે સતત આખું સ્ક્રીન પર જોયા નથી કરતો. એટલે પહેલી વખત, એટલે આના પહેલા મેં એક 9 કલાકની સ્ટ્રીમ કરેલી પણ એમાં ગેમિંગ નતું. ગેમિંગમાં તો શું, તમને એકાગ્રતા બી જોઈએ, એટલે ફૂલ કોન્સન્ટ્રેશન સાથે જ રમવાનું હોય, બસ તમે અહીંયા ત્યાં એટલું જોઈ ના શકો. એટલે આઈ એમ સ્ટીલ ગેટિંગ યુઝ ટુ ઇટ, અને એના કારણે હું બહુ બધા સુપર ચેટ પણ મિસ કરી રહ્યો છું. સો સોરી અબાઉટ ધેટ. સુપર ચેટ ઓન થઈ ગયા? ના ના, સુપર ચેટ નહીં પણ ચેટ. મેં કીધું બી નહીં, સ્ટ્રીમ કરતો હતો ને એટલા માટે ત્યાંની આદત હોય ને, કારણ કે ત્યાં સુપર ચેટ ચાલે છે. કોમેડી ફેક્ટરી પર તમે ક્યારે સ્ટ્રીમ કરેલી? મેં 26 ઓગસ્ટે, અમને જ્યારે 9 વર્ષ કમ્પ્લીટ થયેલા ને ત્યારે કરેલી એક ચેરિટી સ્ટ્રીમ કરેલી. તમે ચેરિટી સ્ટ્રીમ નથી કરી ને કે કરી છે? ના સર, હજી તો મેં નથી કરી, પણ મારા સાઈડથી મેં ડોનેશન એમને દઈ દઉં, કારણ કે પછી લોકો પૈસા દઈ અને પાછા પહોંચાડવા સર એની અંદર કેટલી વાર લાગે છે, અને એની માટે પણ એક એફર્ટ દેવું પડે, એ ટાઈમ જ ના રહે તો સર શું કરવાનું. હું તો ડાયરેક્ટ લિંક જ આપું, જાઓ જેને સુપર ડોનેશન કરવું હોય પોતાના હાથેથી ડોનેશન કરી નાખો, આ લિંક છે આ જગ્યા પર કરો. નહીતર એક આઈડિયા, મેં તો કીધું ઓફલાઈન વિડીયોની અંદર, એક મેં તો આઈડિયા આપ્યો હતો કે તમારે જો હેલ્પ કરવી જોઈએ ક્વોરન્ટાઇનમાં, તો જે મકાનવાળા લોકો છે ભાડે આપેલા છે, એકાદ મહિનાનું ભાડું નહીં લેવાનું, બસ આ બધું કરી શકો. બીજી ઘણી વસ્તુ છે યાર, ઓનલાઈન બધાને ડોનેશન દેવું એ સારી વાત છે, પણ આપણે આજુબાજુમાં પેલા કામ કરીએ ને તો એનાથી બેટર કઈ વસ્તુ નથી. હું પણ એવું જ માનું છું કે આ બધું હોહાપો કરવા કરતા, ઓનલાઈન ને બધાને દેખાડવા કરતા કે મેં આટલું કર્યું, મેં એમ કર્યું, હું ડાયરેક્ટ છે ને એક દિવસ એક માણસને મેં 6000 રૂપિયા એમને જ આપી દીધા. એ વાત મારી આજુબાજુ, જેમ કે મારે ત્યાં એક છોકરો કામ કરે છે, એને મારી જૂની બાઈક હતી યામાહાની, એક બાઈક આપી વિધાઉટ એની કોસ્ટ. બિલકુલ. એટલે અને જૂની બાઈક હતી, 5-6 વર્ષ જૂની બાઈક હતી, બટ એની પણ બાઈક 10 વર્ષ જૂની હતી. એટલે એટલીસ્ટ એવું કંઈક લે, લોકડાઉન વખતે જ્યારે બધા હું ધંધો ડાઉન છે એના કરતા એને મેં મારી બાઈક આપી. તો હવે ડોનેશન રિયલ લાઈફમાં તો બહુ કરીએ છીએ, પણ આપણે બધું વરુણ ભગવાન ને ફરિશ્તે વગેરા એ વસ્તુ શું બોલવાની જરૂર છે? એમનો દીધો એનો વિડીયો બનાવી નાખી દેવાનો ને સર. આ ઘરની ઉપરથી જો, આ ઘરની ઉપરથી મારે છે જુઓ સાહેબ. પિંક તમારો હાઈ જાય છે કે નહીં? હા મારો પણ 500 પિંગ હતો ને, મને મારી જતો રહ્યો, મને ખબર પણ ના પડી મેને કેટલા હેડ માર્યા, પણ વાત ના બની. હા મને એને મતલબ પિંગ હાઈ હતો ને તો મારી નાખ્યો. 400 ની ઉપર નો મારો 500 પિંગ ચાલે છે. યુ આર ડેડ? યસ. આની પછી ગેમ રમી છે કે પછી બંધ કરવું છે? બંને પાર્ટ, મતલબ કાસ્ટિંગ બહુ જ ઓપી કાસ્ટિંગ છે. સાચી વાત છે ભાઈ, એ તો જયારે પણ તમે જુઓ ને જે પણ સીન ચાલતો હોય તમને મજા જ આવે પિક્ચર જોવાની. ઘણા મતલબ એ મૂવી ની અંદર બધા સીન મીમ છે, મોસ્ટ ઓફલી સીન મીમ છે એના. સાચી વાત છે. સારસપુર થી છું, બૈલા કોડીનાર થી બોલું છું. ભાઈ ભાઈ કાંઠા થી લોકો છે, સાબરકાંઠા, ક્યા બાત હે યાર. અજુ ભાઈ તમારા તો ફેન્સ બરોડા એટલે ગુજરાતના ખૂણે ખૂણે છે યાર. અરે સર બિલકુલ, એટલા માટે તો ફેસ રિવીલ નથી કરતો, નહીં તો મને મારે એમ છે આ બધા પકડી પકડી.
એવું તમને લાગે છે યાર અંજુભાઈ, એવું નથી. અંજુભાઈ હવે ક્યાં જવું બોલો? આટા મારવાના સર, જલસો કરવાનો, તમ તમારે ફરો બસ, કેવું બાકી ટેન્શન લ્યો. આજે પહેલી વખત ગુજરાતી સ્ટ્રીમ કરીને કેવું લાગી રહ્યું છે તમને? આનંદ, બહુ આનંદની અનુભૂતિ થાય છે, બહુ જ આનંદની અનુભૂતિ થાય છે. શું કહું, પોતાની માતૃભાષામાં તમે લોકોને એન્ટરટેઇન કરી રહ્યા છો. બિલકુલ, મતલબ મજા આવે છે, કે મજા આવે, એક અલગ જ ફીલિંગ આવે છે. તમને ખબર છે મને તમારા વિશે વાત શું ગમી, કે તમે આટલા પ્રખ્યાત થઈ ગયા પછી તમે તમારા ભાષા તરફ ફર્યા. એટલે યુઝ્યુઅલી કેવું હોય કે લોકો પોતાની ભાષામાં કરે અને પછી એવું વિચારે કે ચલો હવે કોન્ફિડન્સ આવી ગયો છે તો હવે હિન્દીમાં કરીએ કે હવે કઈક આગળ કરીએ, આગળ ઝંપલાવીએ. પણ તમારું ઊંધું થયું, તમે એકદમ પોપ્યુલર થઈ ગયા હિન્દીમાં પછી તમે વિચાર્યું કે ભાઈ ચલો હવે ગુજરાતી કરીએ. ત્યારે કે તમને ટેકનિકલી સ્પીકિંગ કોઈ જરૂરત જ નથી ગુજરાતીમાં ચેનલ કરવાની, પણ તમે કર્યું અને એ વસ્તુ મને તમારા વિશે બહુ જ ગમી. એટલે હું તમને એના માટે શાબાશી આપું છું. ક્યા બાત હે, દિલ જીત લિયા અજુભાઈ ને. અરે ભાઈ, બિલકુલ બિલકુલ, લવ ફ્રોમ જામનગર. એવું છે ને સાહેબ કે હવે મતલબ ઘરની ઘરની વસ્તુ ઘરની વસ્તુ સાહેબ, એ વસ્તુ છે. સાચી વાત છે. તમે રેસ્ટોરન્ટ ગુજરાતી સ્પેલિંગ, જેટલું બી રેસ્ટોરન્ટમાં બહાર જમવા જાવ છેલ્લે ઘરનું ખાવાનું વધારે જ ગમે. ગુજરાતી સ્પેલિંગ રોંગ ઇન થંબનેલ. હા, આઈ નો ગાઈઝ, મને ખબર છે. આજે થંબનેલ બનાવી છે, મેં નથી બનાવી, ડિઝાઇનરે બનાવી છે, તો એણે એક એ ઓછો કર્યો છે, તો એના માટે સોરી. ડોન્ટ વરી ગાઈઝ, એટલું બધું ના નોટિસ કરો, કારણ કે હવે બહાર જેને એને સ્પેલિંગ નહીં ખબર હોય ગુજરાતીનો, મેં એને કીધું પણ એને એ મેસેજ સીન જ ના કર્યો, કારણ કે એન્ડ મુમેન્ટ પર થંબનેલ બની ના, થંબનેલ બનાવીને એને એ વસ્તુ. હેલો ભાઈ સાહેબ, હેલોલ સિંહ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હેલોલ નહીં, હાલોલ. ઇસને હેલોલ લખ્યું, આને હેલોલ લખ્યું છે ને. મેં કીધું હેલો, હાલોલ ની આસપાસ હેલોલ પણ હશે, મેં મને એમ લાગ્યું સર. ક્યાં છે હમણાં તો? અહીંયા તો ભાઈ મરી જા, નહીં તો મારી નાખો તને, બીજું શું. હા એરો સર, મને એમ લાગે છે તમે આ ગેમ એકલા ભૂયા કરાવી દેશો. એક ધારી ગોળી ના ચલાવ, કેમ કે એક્સપિરિયન્સ નહીં મળે. એક એક જ ધારી ગોળી ચલાવશો ને તો એક્સપિરિયન્સ નહીં મળે. ઓછું લાગી રહ્યું છે મને. હા, પિંક બહુ જ બહુ જ પિંક, તમારો 400 ની આસપાસ જાતો છે. લેફ્ટ સાઈડ પર જો, મેપ ની પાસે હશે, આંખ ની પાસે મેપ લખેલો છે. 46 મારું 46 છે પિંક. હા, તો તો એકદમ ઓકે છે, કોઈ વાંધો નથી. તો બીજો લોચો હશે, ડોન્ટ વરી, થઈ જશે બધું સારું. અને પછીની ગેમમાં જો સારો પિંક આવે ને તો મેળ આવી જશે. આની પછીની ગેમમાં મેં રમીશ બહુ જોરદાર. થઈ ગયો સર, આપણે મરવાનું નથી, મારવાના છે લોકોને. ખબર છે ભાઈ, પણ મને આવડવું જોઈએ ને મારવાનું. શું વાત છે સાહેબ, શું વાત બોલ્યા તમે, દિલ જીતી લીધું. ગયા ગયા કાંતિ ગયા, બહુ જ ખરાબ રમ્યો, ચિત્રો પોપટી ગયો, મને મારી ગયો. ડીમોટિવેશનલ સ્પીકર અજુભાઈ, તોય સારું રમે હા ભાઈ આપણે. હા, જોરદાર, એમાં કઈ ન ઘટે. કઈક બીજો ઇશ્યુ છે, મારું પિંક તો સારું જ આવી રહ્યું છે, તોય આવું. બીજો ઇશ્યુ એ છે કે તમે હગો છો ગેમ ની અંદર. ગાઈઝ, મનનભાઈની ચેનલને બધા જઈને સબસ્ક્રાઈબ કરી દેજો, મેં લિંક આપી છે કમેન્ટ સેક્શનની અંદર, ઉપર જો એની ઉપર જઈને સબસ્ક્રાઈબ મારો. આ લાસ્ટ ગેમ રમી નાખીએ આજના દિવસની, અને પછી આપણે મળીશું. લગ નિતર નહીં રમી રમી નાખી, ચાલો રમી નાખી.
ધિકાર બાકી કહો છો ભાઈ શું કહો છો અરે યાર મારી બાજુમાં બેઠો તો મને આવી દીધું છે રીંગણા બટેકાનું શાક રાખેલો, સેવ ટામેટાનું રાખેલો, પછી રોટલી, રોટલો. તમારી વાતો પરથી ને તમારી વાનગીઓ પરથી લાગી રહ્યું છે કે તમે કાઠિયાવાડના છો. બિલકુલ સાહેબ, મોત કો છું કે ટક સે વાપસ આ સકતા હો. Don't worry, wife here. When you are here. Here. Jati reje. Jati reje. Jati reje. Maro sa. Jo kila ho gaya. Aur Ajubai mane apne please kahi jeevan mein. અરે અહીંયા મૂકી દે, અહીંયા ગાડી મૂકી દે, ચાલો આવી જાવ, ગન અહીં મૂકી દે, આવી જાવ, આવી જાવ, ચાલો છોડો. મને બુલેટ જોઈએ. બુલેટ? અરે આ સ્કેટબોર્ડ લઈ લો, આ તો મસ્ત વસ્તુ છે, ઇલેક્ટ્રિક સ્કેટબોર્ડ. કઈ ગોળી જોઈએ છે? સ્કેટબોર્ડ તમે લઈ લીધું? ના, ત્યાં પડેલું છે ને, તમે લઈ લીધું હશે. અરે કાપી નાખ્યો મને, મને કાપી નાખ્યો ભાઈ. આવી જાવ ફટાફટ, રિવાઈવ કરે છે. એક પ્લેયર ડાઉન છે. મેં વધારે પડતો હાડકો રમવા ગયો ને એમાં મરી ગયો. આ વખતે મેં મારી ભૂલે મર્યો છું, કઈ વાંધો નહીં. ખબર હોવા છતાં પણ મેં ત્યાં ગયો. અરે 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 અરે, ઓ શું વાત છે! અરે ગાવા કાઢ ને. બુલેટ પણ નથી મારી પાસે, મારી પાસે બુલેટ જ નથી, ઝીરો હતું. નહીં તો પણ તમે ગાવા કાઢી નાખ્યા ભાઈ. ચાલો તો ભાઈઓ, આ આખરી ગેમ, છેલ્લી ગેમ હતી. હવે બધા મનનભાઈની ચેનલ ઉપર જઈને મનનભાઈને સબસ્ક્રાઇબ કરી દો, બેલવાળો આઇકન દબાવી દો, મારી ચેનલ પર વિડીયો લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, અને પાછા મળીશું એક નવી ગુજરાતી લાઈવ સ્ટ્રીમિંગ સાથે. ટાઈમ લાગશે, પણ કોઈ તહેવાર, રવિવાર કે એવું કશું હશે તો આપણે વિચાર કરીશું. શનિવાર આજુબાજુ એક ગુજરાતી મસ્ત સ્ટ્રીમિંગ કરીએ. અઠવાડિયે એક વખત કરવાનું કે પછી કેવી રીતે? લાઈક નહીં નહીં, વીકમાં એક બે વિડીયો તો બિલકુલ. ક્યા બાત હૈ, પ્લાન કરીશું બધે. થેન્ક યુ સો વેરી મચ. અરે આજે ગેમ્સ રમીને બહુ જ મજા કરી, બહુ જ મજા આવી. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારે જેવા નવ શીખ્યા ફ્રી ફાયર ગેમર ને ચાન્સ આપ્યો. અરે કઈ વાંધો નહીં, મજા કરાવી દીધી આજે ભાઈ. શું વાત, ચાલો ગાઈસ. તો પ્લીઝ અજુભાઈની ગુજરાતી ચેનલ ને લાઈક કરો, એને સબસ્ક્રાઇબ કરો, એમને સપોર્ટ કરો, કારણ કે આપણા ગુજરાતી ભાઈ છે અને ગુજરાતનું નામ નેશનલ લેવલ પર એમને રોશન કર્યું છે. અને એવી જ રીતે સપોર્ટ કરતા રહો. ગુજરાતી ભાષા પ્રત્યે પણ હવે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, એટલે ડુ નોટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ટુ અજુભાઈ ચેનલ. અને અગર તમે અજુભાઈની ચેનલ પર મને જોઈ રહ્યા છો તો પ્લીઝ મારી ચેનલ પર આવીને લાઈક ઠોકો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ટુ મનન દેસાઈ લાઈવ ચેનલ. હું જોઈ શકું છું કે મારા 2000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. મેં 5000 ધારેલા, પણ કઈ વાંધો નહીં, તમે મને અડધો પ્રેમ આપ્યો તોય કઈ વાંધો નથી. 3.2 લાઇક્સ આવી ગયા છે, 3.2K લાઇક્સ આવી ગયા છે. સો થેન્ક યુ સો વેરી મચ ટુ એવરીબડી હુ ઇઝ વોચિંગ રાઈટ નાઉ ઓન માય સ્ટ્રીમ એન્ડ ઓન અજુભાઈ સ્ટ્રીમ. બસ આવી રીતે ગુજરાતી મિત્રોને સપોર્ટ કરતા રહો,
અને ફરી એક વખત મળીશું. વિશિંગ યુ એન્ડ યોર ફેમિલી અ વેરી હેપી ન્યુ યર, અને અજુભાઈ તમને પણ હેપી હેપી ન્યુ યર. બિલકુલ હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર સર. ચાલો તો મળીએ છીએ. બિલકુલ બિલકુલ. તો ગાઈસ બધાને મળીએ, ગુડ નાઈટ. હા.